अन्य अन्य देवताओं नाम बोलीए छे अने हाथ पण जोड़ीए छे, पछी हर हर महादेव नो जय घोष करीए छे त्यारे आपणे बन्ने हाथ ऊपर करीए छे। शा माटे आपणे हाथ ऊपर करीए छीए? तमे बधा टीवी जोता हो छो, पछी कोईक वार टीवी में एवुं आवे के पाछळथी कोई आम रिवॉल्वर अड़ाड़ी दे एटले माणस बन्ने हाथ ऊंचा करे अने पेलो सूचना पण आपे हेन्ड अप એટલે માણસ હાથ ઊંચા કરે। હાથ તો ત્યાં પણ ઊંચા કરે છે, અહીંયા પણ ઊંચા કરે છે, ત્યાં હાથ ઊંચા કરે છે એનું કારણ ભય છે। અનિચ્છાથી ભયને કારણે ત્યાં હાથ ઊંચા કરાય છે, અહીંયા સ્વેચ્છાથી અને શરણાગતિના ભાવથી આપણે હાથ ઊંચા કરીએ છીએ કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। જેમ વિષ્ણુ સહસ્રનામ છે તેમ શિવ સહસ્રનામ મહાભારતમાં આવે છે, એટલે શિવજીના 1000 નામ એમાં એક નામ હર છે, જે આપણે બોલીએ છીએ ને હર હર મહાદેવ હર। સર્વાણી દુઃખાણી હરતીતિ હર, જે બધા જ પ્રકારના દુઃખને હરી લે છે તેનું નામ હર છે, અને સર્વાણી પાપાણી દરેક પ્રકારના પાપને હરે છે, તેથી વિષ્ણુનું એક નામ હરિ છે, બંનેનો અર્થ હરવું એવો જ થાય છે। વસ્તુતઃ શિવ અને વિષ્ણુ એક જ છે, નામ અને રૂપ બદલવાથી પરમાત્મા બદલાતા નથી। પરમાત્માના નામ અને રૂપ અનંત છે, તમને જે રૂપ ગમે તેનું ધ્યાન કરો, તમને જે નામ ગમે તેનો પાઠ કરો, એટલે તો 1000 નામ ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્રનામમાં આવ્યા। એક જ નામનો આગ્રહ નથી, 1000માંથી કોઈ પણ નામ બોલો તો ચાલશે। આજકાલ સાંપ્રદાયિક લોકો એવું સમજાવે છે કે બીજાનો આશ્રય એટલે અન્યાશ્રય ન થઈ જાય તેનું ધ્યાન રાખો। અન્યાશ્રયનો અર્થ એવો સમજાવે છે કે બીજા પરમાત્માનો આશ્રય નહીં લેવાનો, એમને પહેલાં એવું પૂછો પરમાત્મા કેટલા, તમારે જોઈતા હોય તોય બીજા પરમાત્મા નથી એવું યાદ રાખો। દેવતાઓ ઘણા છે, પરમાત્મા એક જ છે, બીજો છે જ નહીં, તમે જશો ક્યાં? સ એવ ના પરહ, વેદની ઘોષણા છે, સ એવ ઓનલી, સ તે, સ એવ ના પરહ ન અપરહ, બીજો છે જ નહીં, તમારે જોઈએ તો પણ નથી એવું યાદ રાખો। હા, પરમાત્માના નામ અને રૂપ ઘણા છે, પણ પરમાત્મા ઘણા નથી, દેવતાઓ ઘણા છે। દેવતા અને પરમાત્મામાં ભેદ છે, દેવતાઓ જે છે એ પરમાત્મા અને જીવ એટલે જીવ અને શિવ વચ્ચેનું જે મીડિયા છે, જેને વાયા મીડિયા કહેવાય, તે કામ દેવતાઓ કરે છે। પરમાત્માને એવી ઈચ્છા થાય કે તમને જળ આપવું છે તો તમારા ઘરે લોટો લઈને ના આવે, એના અધિષ્ઠાતા દેવ ઇન્દ્ર છે, એના મારફતે જળ મોકલાવે, એટલે જેના મારફતે મળે છે તે દેવ છે, પણ જે મોકલાવે છે તે ઈશ્વર છે। એ જ ભેદ દસમ સ્કંદમાં આવશે। ઇન્દ્ર જે છે તે દેવતા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, વરુણ દેવતા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, અગ્નિ દેવતા છે, આ બ્રાહ્મણો મંત્રમાં બોલે છે। અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા નક્ષત્રો દેવતા, દેવતાઓ ઘણા છે, સૂર્ય અગ્નિ વાયુ આ બધા દેવતાઓ છે। દેવતાઓને પોતાની શક્તિ નથી અને જગતને સેલ્ફ એક્ઝિસ્ટન્સ નથી। જેમ જેમ વિષય ચાલશે તેમ તેમ થોડોક થોડોક તમને વેદાંતનો પરિચય કરાવતો જાય। ગઈકાલે આપણે મહાત્મ્યનો વિચાર કર્યો હતો, આમ તો મહાત્મ્યનો વિષય પણ થોડોક મોટો કહેવાય, પણ કાલે શોભાયાત્રામાં થોડો સમય ગયો એટલે આપણે સંક્ષિપ્તમાં થોડો વિચાર કર્યો। પછી પ્રથમ સ્કંદનો આરંભ થાય છે। આ પ્રથમ સ્કંદ જે છે તેને અધિકાર લીલા એવું કહેવાય છે। આ અધિકાર લીલા જે પ્રથમ સ્કંદમાં છે તેના 3 પ્રકરણ છે। ગઈકાલે તમને શ્રીધરી ટીકાનો ઉલ્લેખ કર્યો હતો, ભાગવત ઉપર બીજી પણ ઘણી ટીકાઓ છે, વિસ્તારવાળી જે ટીકા છે તે સુબોધિનીજી જે મહાપ્રભુ વલ્લભાચાર્ય લખી છે તે છે।
એમાં પ્રથમ સ્કંદના ત્રણ પ્રકરણ છે. નવ અધ્યાયનું એક પ્રકરણ, બીજા નવ અધ્યાયનું બીજું પ્રકરણ અને એક અધ્યાયનું ત્રીજું પ્રકરણ, એવા એના ત્રણ પ્રકરણ છે. જુઓ, વલ્લભાચાર્ય જે ભાગવતજીના અર્થ લખ્યા છે તે દરેક પ્રકારે લખ્યા છે. સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદેક્ષરે આ દરેક વસ્તુઓનો એમાં વિચાર કરવામાં આવ્યો છે. ત્યારે એના ત્રણ પ્રકરણ છે, એ હીન, મધ્યમ અને ઉત્તમ એવા એના ત્રણ પ્રકરણ છે. એ પ્રથમ સ્કંદના અંદર 809 શ્લોક આવે છે. એમાં 72 વાર ઉવાચ એવો શબ્દ આવે છે. આ પ્રથમ સ્કંદનો આરંભ કર્યો ત્યારે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરવામાં આવ્યું. શાસ્ત્રીજી, આપણે ગઈકાલે મંગલાચરણ કર્યું હતું તે મહાત્મ્યનું મંગલાચરણ હતું. અહીંયા જે મંગલાચરણ થાય છે એ ભાગવતજીનું મંગલાચરણ છે. પહેલાં જે મંગલાચરણ કરવામાં આવ્યું તે નમસ્કારાત્મક મંગલાચરણ છે. અહીંયા વિષય વસ્તુના નિર્દેશ સાથેનું મંગલાચરણ છે. આ મંગલાચરણના પ્રથમ શ્લોકમાં ભગવાન વેદવ્યાસ લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિગ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જો એનો આરંભ થાય છે જન્માદ્યસ્ય યતઃ, જે થોડા વિદ્વાન કે અભ્યાસુ લોકો છે તેમને ખબર છે કે આપણે ત્યાં ઉત્તર મીમાંસા વેદાંત શાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ એ ઉત્તર મીમાંસા છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય એના ઉપર ભાષ્ય કર્યું છે. જે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કરે તેને આચાર્ય કહેવાય છે. હવે તો કોઈની સરનેમ પણ આચાર્ય હોય અને કોઈ સ્કૂલમાં હેડમાસ્ટર હોય તો પણ આચાર્ય લખે, ભલે લખાય, પણ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કરે તેને આચાર્ય કહેવાય. પ્રસ્થાનત્રય એટલે એમાં ત્રણ વાત આવે, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને મુખ્ય એકાદશ ઉપનિષદ. આ ત્રણ ઉપર જેનું ભાષ્ય હોય તેને આચાર્ય કહેવાય. હવે કેટલાક લોકોએ પ્રસ્થાનત્રય પર જે ભાષ્યો કર્યા છે એમાં બીજા પણ અન્ય આચાર્યો છે. એમાં આપણા પાંચ આચાર્યો મુખ્ય છે. એમાં ભગવાન શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય અને મધ્વાચાર્ય. આ વેદાંતની પાંચ સ્કૂલ એટલે બ્રાન્ચ છે. એ બધાએ વેદાંતના ઉપર ભાષ્ય કર્યા છે. એમાં મુખ્ય ઉપનિષદ એકાદશ એટલે 11 છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐત્રેય, તૈત્રેય, શ્વેતાસતર, બૃહદારણ્યક અને છાંદોગ્ય. આ મુખ્ય 11 ઉપનિષદ છે. જો ઉપનિષદોની સંખ્યા બહુ છે, 1131 ઉપનિષદ છે. એ 1131 ઉપનિષદોમાં ગોરખપુરથી એક પ્રકાશન થયું તેમાં પણ મુખ્ય મુખ્ય ઉપનિષદ છે અને બધાના મંત્ર આપ્યા નથી. કેટલાકનો ખાલી સારાંશ ટ્રાન્સલેશન માત્ર આપ્યું છે, એ પણ સાર, એનું નામ જ ઉપનિષદ અંક એવું છે. પછી સસ્તા સાહિત્ય તરફથી એક પ્રકાશન થયું જેનું શીર્ષક છે 100 ઉપનિષદ અને એક શીર્ષક નીકળ્યું હતું 108 ઉપનિષદ. વેદની જેટલી શાખાઓ છે તેટલા ઉપનિષદ છે. સામવેદની 1000 એટલે 1000 શાખાઓ છે. ઋગ્વેદની 21 શાખાઓ છે. જેટલા વેદની શાખાઓ છે એટલા જ ઉપનિષદો છે. બધા અત્યારે ઉપલબ્ધ એટલે અવેલેબલ નથી. સારું, ઉપનિષદોની વાત જવા દો, મૂળ સંહિતાઓ પણ બધી ઉપલબ્ધ નથી, પણ જેટલી ઉપલબ્ધ છે પર્યાપ્ત છે. આપણે ત્યાં આવી પરિસ્થિતિ થઈ છે, તમે વિદેશમાં જાઓ,
कोई ईसाई ने पूछो कि तमारा घरे बाइबल छे तो ये तमने काढ़ी ने बतावशे। कोई मुसलमान ने त्या जाओ कहो कि कुरान जोयुं छे एटले ए काढ़ी ने तमने बतावशे। आपणे हिंदुओनी स्थिति एवी छे कि घरमां वेद न होय ए तो ठीक छे पण वेदना नाम पण न आवडे। चार वेदना नाम पूछो तो खबर नथी। सारू कोई एवा छे कि जेने खबर छे ते क्रममां एटले ऑर्डरमां बोलता नथी। तमने कोई एबीसीडी बोलवानुं कहे तो एमां ए बी एक्स वाय डी एवुं न बोलाय, एने ऑर्डरमां क्रममां बोलवी जोईए। એમ વેદના નામ પણ ક્રમમાં ન આવડે એવી આપણી સ્થિતિ છે। જેની પાસે આટલી મોટી સમૃદ્ધિ છે, જ્ઞાનનો મહાસાગર કહી શકાય, વેદ શબ્દનો અર્થ જ એવો છે, વિદ્યતે અનેન ઇતિ વેદ ધેટ બાય વિચ વી લર્ન, જે સમસ્ત વિદ્યાઓનો ભંડાર છે એનું નામ વેદ છે। આ વેદોનો સાર ભાગવતમાં છે અને ગાયત્રીનું જ આ ભાષ્ય છે એટલે એમાં ધીમહિ પદનો પ્રયોગ અંતમાં કર્યો છે, સત્યમ પરમ ધીમહિ। એ ગાયત્રી મંત્રના ધીમહિ પદનો એમાં ઉપયોગ કર્યો અને જ્યારે આ શ્લોકનો આરંભ થયો ત્યારે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત, એટલે જન્માદ્યસ્ય યત આ બ્રહ્મસૂત્રમાંનું બીજું સૂત્ર છે। જે લોકો એમએમાં ફિલોસોફી સબ્જેક્ટ ભણતા હોય અને બ્રહ્મસૂત્ર જેના કોર્સમાં હોય એને ચાર જ સૂત્ર કોર્સમાં ભણવાના હોય, બ્રહ્મસૂત્ર ચતુઃસૂત્રી આ ચાર સૂત્ર આવડે તો ઠીક છે, પણ એનો પરિચય થાય એટલે તમે એમએ વિથ ફિલોસોફી તમને ડિગ્રી પણ પ્રાપ્ત થઈ જાય। ભગવાન વેદવ્યાસે 555 સૂત્ર બ્રહ્મસૂત્રમાં લખ્યા, એનો આરંભ કર્યો, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત્ તત્તુ સમન્વયાત ઈક્ષતેર્ના શબ્દમ ગૌણશ્ચેન્ન આત્મશબ્દાત તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત હેયત્વા વચનાચ ગતિ સામાન્યાત। આ તો તમને પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના કેટલાક સૂત્ર કયા, એમાં બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ એટલે બર્થ એટસેટ્રા, એટલે જન્માદિ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય, પરમાત્માનો પરિચય કરાવ્યો। જો જેને પ્રણામ કરે છે તેનો પરિચય કરાવે છે। સત્યમ શબ્દ વાપર્યો, જો ભાગવતમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર ઠસોઠસ ભરેલું છે, મહાભારતમાં પણ છે, વેદવ્યાસ એવું લખી શકે હોત કૃષ્ણમ પરમ ધીમહિ, પણ વેદવ્યાસે કૃષ્ણનું ચરિત્ર જેમાં ભરેલું છે એમાં પણ કૃષ્ણ શબ્દનો આગ્રહ ન રાખ્યો અને સત્યમ પરમ ધીમહિ, અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ એવું લખ્યું। એનું કારણ પરમાત્માના નામ અને રૂપનો આગ્રહ અમારે ત્યાં નથી। જે તે સંપ્રદાયમાં આગ્રહ હોય તો ચાલે, એમાં પણ હઠાગ્રહ તો નહીં જ કે તમે અમે જેને માનીએ છીએ એ ઈષ્ટદેવનું સ્મરણ કરો તો જ તમારું કલ્યાણ થશે એવું નહીં। એટલે રામનો ઉપાસક હોય તેને અર્થ સમજવાનો, રામમ પરમ ધીમહિ। જો તમે ભગવાન શંકરના ઉપાસક હોય તો તમારે સમજવાનું શિવમ પરમ ધીમહિ। કોઈ દેવીનો ઉપાસક હોય, કોઈ જગદંબાનો ઉપાસક હોય તો એને સમજવાનું શક્તિ પરામ ધીમહિ। ત્યારે વેદવ્યાસે નામ અને રૂપનો આગ્રહ ન રાખ્યો અને આ સાંપ્રદાયિકતાનો ગ્રંથ નથી એવું બતાવ્યું। જેને જેને સત્યને જાણવાની, પરમાત્માને જાણવાની ઈચ્છા હોય તેને તેને આ ગ્રંથનું અધ્યયન કરવું, પરમાત્માની પ્રાપ્તિનો કલયુગમાં કોઈ સરળ માર્ગ હોય તો તે ભાગવતજી છે। સારું, એમાં પરમાત્માને પ્રણામ કર્યા ત્યારે અંદર જે વિશેષણો વાપર્યા તે પરમાત્માનું લક્ષણ કહ્યું અને બીજાઓનું લક્ષણ કહ્યું। જો તમે કોઈ વસ્તુનું લક્ષણ બતાવો ત્યારે એમાં અસંભવ એટલે દોષ છે, ઘણા પ્રકારના ન્યાય દર્શન ભણ્યા છે તેને ખબર છે, વ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ, અસંભવ દોષ, લક્ષણ એવું ન હોય જેનાથી ભ્રાંતિ થાય। સમજો કોઈ માણસે ગાય જોઈ નથી, તમે એને ગાયનો મહિમા કીધો
એના મનમાં ઈચ્છા થઈ મારે ગાયને પ્રણામ કરવા છે, અને કોઈને પૂછે મહારાજ મારે ગાયને પ્રણામ કરવા છે તો ગાય કોણે કહેવાય? એટલે મહારાજે કીધું કે જેને બે શિંગડા હોય તેને ગાય કહેવાય. એટલે સામેથી એક ભેંસ આવતી હતી, પેલાએ જોયું કે આને બે શિંગડા છે, આ જ ગાય હશે એમ માનીને પેલાએ પ્રણામ કર્યા. ત્યારે બે શિંગડા હોય તે ગાય એવું ન કહેવાય, ગાયને બે શિંગડા હોય પણ બે શિંગડા હોય તે ગાય નહીં, એમાં દોષ થાય છે. જે લક્ષણ બીજા પદાર્થમાં જાય તો એ પદાર્થની સાચી ઓળખ ન થાય. લક્ષણ એવું સંપૂર્ણ હોવું જોઈએ કે જેમાં ભ્રાંતિને સ્થાન જ ન રહે. એટલે બીજા કોઈને પૂછ્યું ત્યારે કીધું કે ના ના, શિંગડા હોય એવું કશું નહીં, જેને બે શિંગડા હોય ચાર પગ હોય તેને ગાય કહેવાય. સામેથી એક બળદ આવતો હતો એટલે પેલા એ ગાય સમજીને એને આમ પ્રણામ કર્યા. ત્યારે કીધું કે ના ના, આ લક્ષણ પૂરતું નથી, બે શિંગડા હોય ચાર પગ હોય પણ જેને ચાર આંચળ હોય અને દૂધ આપે. ચાર આંચળ એટલા માટે કે ખાલી દૂધ આપે એવું તો કોઈ કહે તો બકરી પણ દૂધ તો આપે છે, પણ બકરીને આંચળ બે હોય છે અને ગાયને આંચળ ચાર હોય છે. એટલે બેની પૃથકતા લક્ષણ વડે જ તમને એનો પાક્કો પરિચય થઈ શકે. તો પરબ્રહ્મ પરમાત્માનું લક્ષણ કયું એનો વિચાર પ્રથમ શ્લોકમાં મંગલાચરણમાં કર્યો. તો દર્શનકારો કહે છે કે તમારે ગાયનું લક્ષણ જાણવું હોય તો જે બીજામાં લક્ષણ જાય નહીં એવું લક્ષણ કયું છે, કે કેવળ ગાયને જ લાગુ પડતું હોય એવું કયું લક્ષણ છે? તો કહે છે જેને બે શિંગડા હોય, તો ભલે ભેંસને પણ હોય. પછી કહે છે કે જેને પૂંછના અંતમાં બાલ હોય. જો પૂંછ પણ જુદા જુદા પ્રકારની હોય, ઘોડાની જે પૂંછડી હોય એ ઉપરથી નીચે સુધી એમાં વાળ જ વાળ હોય, જ્યારે ગાયની અને ભેંસની જે પૂંછ હોય એમાં પહેલાં ગાદી જેવું હોય અને પૂંછના અંતે છેલ્લે થોડા બાલ હોય. એટલે જેને પૂંછના અંતમાં બાલ છે, જેને બે શિંગડા છે, જેને ચાર આંચળ છે, જેને પગમાં ખરી છે, ખરી એટલે વચમાં આમ ચીરો હોય અને બે ખરી, જેમ મનુષ્ય પાંચ નખવાળું પ્રાણી છે. આગળ તમને જુદા જુદા પ્રાણીઓનો સર્ગ લીલામાં પરિચય કરાવીશ, પણ મનુષ્ય એ પાંચ નખવાળું પ્રાણી છે, એમ ગાય બે ખરીવાળું પ્રાણી છે. પણ બે ખરીવાળા ઘણા પ્રાણીઓ હોય છે. જો જે બે ખરીવાળું પ્રાણી હોય એને શિંગડું હોઈ શકે, એક ખરીવાળું જે પ્રાણી હોય એને શિંગડું હોતું નથી. એટલે ઘોડાને એક ખરી હોય તો એને શિંગડું ન હોય, પણ બે ખરીવાળા પ્રાણીને શિંગડું હોય જ એવો નિયમ નહીં. ઊંટને બે ખરી હોય પણ ઊંટને શિંગડું હોતું નથી. ત્યારે જેને બે શિંગડા હોય, જેના પીઠના ઉપર ખૂંદ જેવું હોય, જેની પૂંછના અંતમાં બાલ હોય, જે ચતુષ્પાદ એટલે ચાર પગવાળું પ્રાણી છે, જે દૂધ આપે છે, અને જેના ગળામાં સાસના આમ ગાદીના જેવું આમ લટકતું હોય, એ ગાયનું લક્ષણ છે. હવે તમને ભ્રાંતિ ન થઈ શકે. સંપૂર્ણ લક્ષણ સમજાવો તો એમાં ભ્રાંતિ ન થાય. કાં તો તમને સમજણ ન પડે અને કાં તો સમજાવનારને ખબર ન હોય તો જ ભ્રાંતિ થઈ શકે. ત્યારે સત્યમ પરમ ધીમહિ, અમે સત્ય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ એવું કહેતા કહેતા વેદવ્યાસે પરબ્રહ્મનો પરિચય કેવી કુશળતાથી આપ્યો. પહેલાં તો એનું કાર્ય કહ્યું કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, જેનાથી આ સંપૂર્ણ જગત જન્મે છે એમાં જ જગત રહે છે અને એમાં જ જગતનો લય થાય છે તે પરબ્રહ્મ પરમાત્મા છે. જેમ તરંગ સમુદ્રમાંથી ઉઠે છે, સમુદ્રમાં રહે છે અને સમુદ્રમાં એનો લય થાય છે, એમ પરબ્રહ્મ પરમાત્મામાંથી આખું જગત નિર્માણ થાય છે, એમાં જ આ જગત રહે છે અને એમાં જ આ જગતનો લય થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વભિગ્ન સ્વરાડ. તો કોઈના મનમાં એવો વિચાર આવે કે આ બ્રહ્મા જગતનું સર્જન કરે છે, તો આ બ્રહ્માને માટે પ્રણામ કર્યા હોય એવું બની શકે? તો કહે છે કે ના, બધા જ વિકલ્પોનું ભાષ્યકારોએ ખંડન કર્યું. શ્રીધર સ્વામીએ એના ઉપર જે કોમેન્ટ્રી કરી તેમાં બધા વિકલ્પ બતાવ્યા. જો બાકીના ટીકાકારોએ નામ જુદા રાખ્યા હોય, શબ્દ જુદા વાપર્યા હોય, પણ ભાવ તો શ્રીધર સ્વામીએ કીધો એવો લીધો છે. પછી સાંપ્રદાયિકતા અનુસાર કોઈએ થોડો થોડો એ ભાવમાં ફેરફાર કર્યો. કોઈ કહે છે હિરણ્યગર્ભ બ્રહ્મા જે છે તેમણે આ રચના કરી હોય તો,
તો કહે છે કે ના એવું એટલા માટે શક્ય નથી, આગળ એવું લખ્યું છે તેને બ્રહ્મ હૃદય આદિ કવય. આદિ કવિ કોણ છે? બ્રહ્મા છે. જો વેદોની વાત નીકળી એટલા માટે કહું છું કે આદિ કવિ બ્રહ્મા છે, બાકી જે કાવ્યની રચના થઈ એમાં આદિ કવિ વાલ્મીકિ છે અને વાલ્મીકિ રામાયણની એમણે રચના કરી. સૌથી પ્રથમ કોઈએ કાવ્યની રચના કરી હોય એટલે એક વૈદિક મંત્રોને છોડીને, કેમ કે વેદ મંત્રો આપણને બ્રહ્માથી લઈ અને ઋષિઓ સુધી બધાએ આપ્યા છે. વેદોનો કોઈ રચયિતા નથી, વેદ અપૌરુષેય છે. ઋષયો મંત્ર દ્રષ્ટાર, આ બધા ઋષિઓ મંત્રને જોવાવાળા દ્રષ્ટા છે, એ વેદ મંત્રના રચયિતા નથી. જેમ કોઈએ ચંદ્રમા જોયો હોય તો એને દર્શન કર્યા અને પછી તમને વર્ણન કરીને કહ્યું કે આ પૂર્ણિમાનો ચંદ્ર આવો છે, બીજનો ચંદ્ર આવો છે, તો જે ચંદ્રનું વર્ણન કરે છે એને ચંદ્રમાની રચના કરી નથી, એ તો ચંદ્રને જોવાવાળો છે. એમ વેદોના મંત્રો જેને આપ્યા એ ઋષિ મંત્ર દ્રષ્ટા છે. બ્રહ્માદ્યા ઋષિ પર્યંતા સ્મારકા નતુકારકા, બ્રહ્માથી લઈ અને જુદા જુદા ઋષિઓએ વેદના મંત્ર આપ્યા છે એ વેદ મંત્રના દ્રષ્ટા છે, કરતા નથી. જો આ પ્રથમ શ્લોક ઉપર એટલી બધી કોમેન્ટ્રી થઈ છે, બધા ભાષ્યોનો ભાવ કહેવા બેસો ને તો આજનો આખો દિવસ ખાલી આ પ્રથમ શ્લોકમાં જ જાય. તમારા મનમાં વિચાર આવે ભાગવતની કથા ક્યારથી શરૂ થવાની છે, એનું કારણ લોકો જય રણછોડને માખણચોર બોલે ને ત્યારે જ ભાગવત જેવું લાગે, ત્યાં સુધી ખબર જ નથી પડતી. વક્તાઓને ઘણાઓને ખબર નથી પડતી, લોકો સુધી તો પહોંચે જ ક્યાં. ભાગવતમાં એટલા બધા વિષયો છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, બુદ્ધિમાનની પરીક્ષા ભાગવતજીમાં થાય. બાકી તો કોઈને પણ કીર્તન કરતા આવે, વગાડતા આવડે, વાર્તા કરતા આવડે એટલે બધા જ લોકો કથા કરવાને માટે જાય એવું બનતું હોય છે. ભાગવતમાં વિદ્વાનોની પરીક્ષા થાય એવો વિષય છે. ત્યારે આ ભાગવતજીના મંગલાચરણમાં પરમાત્માનો પરિચય કરાવ્યો, સત્યમ પરમ ધીમહિ, ત્યારે એ બ્રહ્માને માટે લખાયું નથી, જીવોના માટે લખાયું નથી, જેમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય. એટલું જ નહીં, જેને બ્રહ્માના હૃદયમાં વેદોનો પ્રકાશ કર્યો તે પરમાત્માને લક્ષ્ય બનાવી અને અહીંયા પ્રણામ કરવામાં આવ્યા છે. વધારે વિસ્તાર ન કરીએ અને સત્યમ પરમ ધીમહિ શ્રી બાલકૃષ્ણલાલ કી. જો મંગલાચરણમાં સુખદેવજીને પ્રણામ કર્યા, અહીંયા પણ ફરીવાર સુખદેવજીને પ્રણામ કર્યા, પછી ભાગવતના જેટલા વક્તાઓ છે એ બધાનું સ્મરણ અને પ્રણામ કરવાના હોય, ભાગવતના જેટલા પણ પ્રાચીન અર્વાચીન જે બધા જ વક્તાઓ હોય એ બધાને આપણે પ્રણામ કરીએ અને આગળના વિષયનું અનુસંધાન કરીએ. આ ભાગવતના પ્રથમ સ્કંદમાં કેટલા કેટલા વિષયોનો વિચાર કરવામાં આવ્યો. પ્રશ્નાવતાર નામાની વૃતાંતો વ્યાસ નારદ, પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા. આ સુનકના પુત્ર ઋગ્વેદી બ્રાહ્મણ એવા સૌનક મુનિએ 6 પ્રશ્ન પૂછ્યા. એમાં પ્રથમ પ્રશ્ન કયો પૂછ્યો? પુંસામે એકાંત શ્રેય, પુરુષોનું એકાંતિક શ્રેય કયું? શ્રેય શબ્દ કલ્યાણનો વાચક છે. જેનાથી સર્વ મનુષ્યોનું કલ્યાણ થાય એવો ઉપાય કયો? એવો પ્રશ્ન પૂછ્યો. પુરુષોનું એકાંતિક શ્રેય કયું? બીજો પ્રશ્ન પૂછ્યો. એ એકાંતિક શ્રેય સમજો કે પરબ્રહ્મ પરમાત્મા છે તો એને પ્રાપ્ત કરવાનું સાધન કયું? એ બીજો પ્રશ્ન પૂછ્યો. યસ્યાવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ, સમસ્ત ભૂત, અહીંયા ભૂત શબ્દ ઘોષ્ટ માટે નહીં, ભૂત એટલે એલિમેન્ટ તત્વ અને ભૂત એટલે પ્રાણી, જેમાં સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ થાય એવું ભગવાનનું જે ચરિત્ર છે, તસ્ય કર્માણી ઉદારાણી, એ ભગવાનના ઉદાર કર્મો કહો. સહરામેણ કેશવ, બલરામ સાથે ભગવાન શ્રી કૃષ્ણે જે જે લીલાઓ કરી છે તેનું વર્ણન અમને કહો. અંતમાં એક પ્રશ્ન પૂછે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા ધર્મકમ શરણંગત, ત્યારે ધર્મ કોની શરણમાં ગયો? આવા 6 પ્રશ્ન સૌનક મુનિએ પૂછ્યા અને બીજા અને ત્રીજા અધ્યાયમાં એના ઉત્તર લખ્યા.
આમ તો આખો ભાગવત જ એના ઉત્તર રૂપે કહેવામાં આવ્યું છે, પણ સંક્ષિપ્તમાં એનો વિચાર કરવામાં આવ્યા. ભગવાનના અવતારની કથાઓ કહો, અને વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન અવતાર લઈને કેમ આવ્યા તેના જે વિશેષ કારણો છે તે અમને કહો. રામચરિત માનસમાં અને રામાયણમાં પણ ભગવાનના અવતારની ચર્ચા છે. તુલસીદાસજીએ માનસમાં એવું લખ્યું કે ભગવાનની કથાઓ પણ અનંત છે અને ભગવાનના ચરિત્ર પણ અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા, હરિ અનંત છે, એમની કથાઓ પણ અનંત છે, એનો વાણીથી પાર પામી શકાય એવું નથી. એટલે આ બધાનો વિચાર ક્યાં કરાય? એટલે તુલસીદાસજીએ પણ એમાં પ્રાધાન્ય કારણો છે એવા 5 કારણોની મીમાંસા કરી. ભાગવતજીમાં બધા અવતારોનું ચરિત્ર જેમ જેમ આવશે તેમ આપણે વિચાર કરતા જઈશું. ત્યારે પ્રશ્ન આવ્યા, પછી અવતારનો ટૂંકમાં પરિચય કે મુખ્ય ભગવાનના 10 અવતાર થયા, એમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નૃષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને હજુ 10મો અવતાર જે થવાનો છે તે એટલે કલ્કી અવતાર. ઘણીવાર તમે સમાચાર આવા સાંભળો છો, ફલાણા ગામમાં કલ્કી અવતાર આવ્યો, અહીંયા કોઈ ભગવાન પ્રગટ થયા, ત્યાં કોઈ ભગવાન પ્રગટ થયા. જો ભગવાન ઘાસની જેમ ગમે ત્યાં ઉગી નીકળતા નથી, હા એવું યાદ રાખો. ગમે ત્યાં ભગવાન પ્રગટે એવું બને નહીં. અને ભગવાન ભગવાન શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ પણ આપણને અર્થની સમજણ હોતી નથી. તમે જ્યારે એવું બોલો કે આ માણસ બુદ્ધિવાન છે એટલે એનો અર્થ શું થાય? જેની પાસે બુદ્ધિ હોય તેને કહેવાય બુદ્ધિવાન, જેની પાસે ધન હોય એને કહેવાય ધનવાન. આ ધનવાન છે, આ બુદ્ધિવાન છે, આ વિદ્યાવાન છે, એવા વિશેષણ લાગે છે. વાન શબ્દનો અર્થ થાય છે વાળો, ધનવાન એટલે ધનવાળો, અને બુદ્ધિવાન એટલે બુદ્ધિવાળો, વિદ્યાવાન એટલે વિદ્યાવાળો. તો ભગવાન એટલે શું? ભગવાળો. પણ ભગ એટલે શું? તો ભગ શબ્દના 6 અર્થ થાય છે. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો બિહી સદા સંપન્ન. આ 6 વસ્તુઓથી જે યુક્ત હોય તેને ભગવાન કહેવાય. આ 6 વસ્તુઓ કઈ? ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યના પ્રથમ અધ્યાય પહેલા જ પ્રાક કથનમાં ભગવાન આદ્ય શંકરાચાર્યે ભગવાન શબ્દની વ્યાખ્યા કરી કે સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય, જેનામાં જ્ઞાન છે, જેનામાં ઐશ્વર્ય છે. જુઓ, જ્ઞાન હોય તો ઐશ્વર્ય ન હોય એવું પણ હોય, પણ ભગવાન પાસે જ્ઞાન છે અને ઐશ્વર્ય છે. સારું, આજકાલ જે આ સોકોલ્ડ ભગવાન બધા હોય છે ને, એ પહેલાં તો બાઘાઓ હોય છે, પછી થોડીક કુશળતા આવે એટલે 2-4 છોકરાઓને પ્રચાર માટે મોકલી રાખે, ફલાણા ફલાણા ગામમાં ફલાણા ભગવાન પ્રગટ થયા છે, એવા બધા પ્રપોગંડા કરતા હોય છે. પણ ભગવાનના લક્ષણ જે છે એક સામુદ્રિક લક્ષણ હોય છે. સામુદ્રિક લક્ષણ એટલે સામુદ્રિક શાસ્ત્ર છે. તમારા હાથમાં ને પગમાં જે રેખાઓ હોય તેનું અધ્યયન કરી અને તમારા વિષયમાં કહી શકાય એને કહેવાય સામુદ્રિક શાસ્ત્ર. બીજું હોય છે જ્યોતિષ શાસ્ત્ર, તેના લક્ષણ જુદા છે અને એના વિભાગ પણ જુદા છે. એમાં એક વિભાગ છે પામિસ્ટ્રી, એટલે હસ્તરેખાનું દર્શન. તમારા હાથ અને પગના લક્ષણ જોઈને જાણી શકાય કે આ અવતારી પુરુષ છે કે નહીં. એનું કારણ, અવતારી પુરુષમાં કેવા કેવા લક્ષણ હોય એ ભગવાન આદ્ય શંકરાચાર્યે લખ્યું કે ધ્વજ વજ્રાંકુશ પાદા મુરલી ગાન વિનોદા નારાયણ નારાયણ કલ્મશનાશા નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ નારાયણ
त्रिकोण जेवो खूणो पड़तो होय तेने कहेवाय ध्वज अने पताका एटले जेमा चौरस अथवा लंब चौरस विभाग होय जे पेट्रोल पंप पर तमे जुओ छो अने मकान पर लगाड़वामां आवे एने पताकाओ कहेवाय અને મંદિર ઉપર લગાડવામાં આવે છે તેને ધ્વજા કહેવાય છે। ત્યારે ધ્વજ વજ્ર ઇન્દ્રના હાથમાં વજ્ર હોય છે, ગણેશના હાથમાં અંકુશ છે, એ ધ્વજ વજ્ર અને અંકુશ એના ચિહ્ન જેના ચરણોમાં હોય છે એવું અવતારી પુરુષનું લક્ષણ છે। ત્યારે અવતારી પુરુષ જે હોય તેનામાં ધ્વજનું ચિહ્ન હોય, વજ્ર હોય, અંકુશ હોય, ચક્ર એટલે જેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે તે। આજકાલ જે આ ભગવાનો છે ને એમને ચક્રનું ચિહ્ન નહીં, ચક્ર જ છે પણ પગમાં નથી મગજમાં છે। આ બધા ઘન ચક્કરો ભગવાન થઈને બેસી ગયા છે કલયુગમાં। પણ ભગવાનનું લક્ષણ એવું છે, ધ્વજ વજ્રાંકુશ પાદા મુરલી ગાન વિનોદા નારાયણ નારાયણ જય ગોવિંદ હરે। આ બધા ભગવાનના એટલે અવતારી પુરુષોના લક્ષણ છે। અહીંયા અવતારનો પરિચય તમને આપવામાં આવશે, બધા અવતારોની થોડી થોડી કથા પણ સમયે સમયે આવશે ત્યારે આપણે તેનો વિચાર પણ કરવાના છે।
त्यारे प्रथम छ प्रश्न पूछवामां आव्या, पछी अवतारोनो परिचय आपवामां आव्यो, पछी चौथा अध्यायमां भगवान वेदव्यासने थयेला विषादनुं वर्णन आव्युं, अने पछी नारदना पूर्वजन्मनी कथा आवी। प्रसंग एवो बन्यो, भगवान वेदव्यास पोताना आश्रममां बैठा हता। क्यां आगाड़ी? सम्याप्रास नामनो आश्रम छे। सरस्वत्या एटले सरस्वती नदीना किनारा उपर पश्चिम तट उपर, एटले तमे आम पश्चिम तरफ बेसो तो तमारू मुख आम सरस्वतीना तरफ रहे, त्यां भगवान वेदव्यासनो आश्रम हतो, एनु नाम हतु सम्याप्रास। आ सम्याप्रास नाम केवी रीते बन्यू? आ जे सम्या छे ने ते यज्ञमां वपरातुं एक आयुध छे, अने ए आयुधने आम गुमावीने नाखवामां आवे એ જેટલા ભાગમાં પડે ત્યાં જે આશ્રમ બાંધ્યો એનું નામ સમ્યાપ્રાસ, અને વેદવ્યાસનું એક નામ બાદરાયણ છે। સંસ્કૃતમાં બદ્રી શબ્દ બોર માટે આવે છે, બદ્રી એટલે બોર, અને બદ્રી ફળ એટલે બોરના ફળ ખાઈને રહે, અને જ્યાં જ્યાં બોરડી હોય ત્યાં કાંટા બહુ પડે, એટલે વેદવ્યાસે આશ્રમ એવી જગ્યાએ બાંધ્યો હતો કે જ્યાં બોરડીના વૃક્ષ હોય, ચારે તરફ કાંટાઓ વેરાયેલા હોય, એટલે ગમે તે માણસ કાંટા ખાઈને ત્યાં જાય નહીં, જેને ખાસ જિજ્ઞાસા હોય તે જ જાય। હવે લોકો સાંઈબાબાનું મંદિર એવી જગ્યાએ બનાવે કે જ્યાં લોકોનો હાઈવે પરથી જવા આવવાની સુગમતા રહે, જતા આવતા લોકો ત્યાં આવે, દક્ષિણા મૂકે અને ઇન્કમ વધારે થાય એવું સ્થાન પસંદ કરવામાં આવે। આમને તો વનમાં રાખ્યું, અને એ પણ જ્યાં ચારે બાજુ કાંટા વેરાયેલા હોય, એટલે જિજ્ઞાસુ જ આવે, ગમે તે માણસો ત્યાં આવે નહીં। હવે હોટલોના જેવી સુવિધા મંદિરોમાં કરવામાં આવે, અને યાત્રિકોને સુવિધા મળે એટલે ત્યાં જાય વિશ્રામ કરે, અને જે કામ હોટલો કરતી હતી તે હવે આજકાલ મંદિરોમાં થવા લાગ્યા છે। આવી રીતે ધીરે ધીરે મૂળ સિદ્ધાંતોની અવનતિ થવા લાગી। એ સમ્યાપ્રાસ નામનો ભગવાન વેદવ્યાસનો આશ્રમ હતો સરસ્વતી નદીના કિનારા ઉપર। એકવાર દેવર્ષિ નારદ ત્યાં ફરતા ફરતા આવ્યા। જો આ દેવર્ષિ નારદ જાય ને, તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો પરમિશનની જરૂર નહીં। તમારે ગુજરાતમાંથી એમપી જવું હોય તો તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં। તમારી પાસે સાધન હોય તો પણ જાઓ, અને ટ્રેનમાં બસમાં જવું હોય તો જાઓ, પણ તમારે અહીંથી બીજા દેશમાં જવું હોય તો તમારે વિઝા મેળવવો પડે, આમને એમ તમારાથી જવાય નહીં। અમેરિકા જવું હોય તો તમને જવા જ દેશે એની ખાતરી નહીં, યોગ્ય લાગે અથવા એમની ઈચ્છા થાય તો તમને પરમિશન આપે, ન પણ આપે। એક કન્ટ્રીમાંથી એટલે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જવું હોય તો વિઝાની આવશ્યકતા હોય છે, પણ એના કરતાં પણ મોટી યાત્રા દેવર્ષિ નારદની છે। યાત્રા એટલે રાષ્ટ્ર નહીં, ખંડ નહીં, ખંડ કરતાં પણ મોટો વિભાગ। એક લોકમાંથી બીજા લોકમાં જવું હોય એટલે એ વૈકુંઠ લોકમાંથી પૃથ્વીલોક ઉપર પણ આવે, અને પૃથ્વીલોકમાંથી વિષ્ણુલોકમાં પણ જાય। નારદજીની જ્યાં ઈચ્છા થાય એમને કોઈ ઠેકાણે વિઝાની જરૂર નહીં, અને કોઈની રોકટોક નહીં, જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં જઈ શકે। વૈકુંઠલોકમાં જવાની ઈચ્છા થાય તો પણ દેવર્ષિ નારદને કોઈ રોકે નહીં, બે રોકટોક સીધા અંદર પ્રવેશ કરી શકે। તમે લોકો સત્યનારાયણની કથા બહુ વાર કરાવતા હશો, સાંભળતા પણ હશો, એમાં એવું આવે છે કે એકવાર ભગવાનની પાસે નારદજી ગયા, ક્યાં આગાડી? વૈકુંઠ લોકમાં ગયા, અને ત્યાં ભગવાન બેઠા હતા। એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું, અને એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા પર્યટન વિવિધાન લોકાન મર્ત્ય લોકમ ઉપાગત। આ દેવર્ષિ નારદ પર્યટન વિવિધાન લોકાન વિવિધ લોકોમાં પર્યટન કરતા કરતા મૃત્યુલોક એટલે પૃથ્વી ઉપર આવ્યા, ત્યારે નારદજી જે લોકમાં ઈચ્છા કરે તે લોકમાં જાય છે। આ દેવર્ષિ નારદ એકવાર ભગવાન વેદવ્યાસના આશ્રમ તરફ ગયા, પણ એમના હાથમાં વીણા હોય, અને કીર્તન કરતા કરતા જાય। નારદજીનું મુખ્ય કામ જ કીર્તન કરવાનું છે, અને દેવર્ષિ નારદ હાથમાં વીણા લઈ અને કીર્તન કરતા કરતા પ્રવેશ કરવા લાગ્યા। હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે, હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે, હરિ હરિ રા
राधे गोविंद गोपाल माधव रे गोपाल माधव रे हरि हरि राधे गोविंद गोपाल माधव रे गोपाल माधव रे। हमें लोग हमने एक गाम में कथा माटे गया कोई वार कीर्तन बोलता हो एटले आम बधाने जोईने आम याद कराई दे कि बधा साथे बोलवा लागो पण महाराज तमे एवुं बोलो कि बधाने झीलता फावे। तमारो कैच जरा अघरो होय छे तमे कई नवी नवी धून लई आवो कोई संस्कृत शब्द बोलवा लागो पछी बधा झीले केवी रीते एटले ईजी बोलो कि बधाने बोलता फावे। मैं मनमां विचार कर्यो आपणे पासे आटली बधी धून छे बीजी धून बोलावो एटले आ जरा लांबी हती एटले मैं एक बीजी धून बोलावानी शरूआत करी श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण नारायण नारायण। आगळ एक आम भाई बैठेला मैं एमना तरफ जोईने कीधुं के भाई तमे बोलो ने एटले एमने बोलवानी शरूआत करी चीमन नारायण नारायण। મેં મનમાં વિચાર કર્યો ચીમન નારાયણ કથામાં ક્યાંથી આવે હું શ્રીમન નારાયણ બોલું પેલો ચીમન નારાયણ બોલું એટલે મને એમ કે કદાચ ઓછું સંભળાતું હશે એટલે મેં જરા જોરથી બોલવાની શરૂઆત કરી શ્રીમન નારાયણ એટલે પેલો મારી આમ જોઈને ચીમન નારાયણ એવી જોરથી જ બોલે પાછું એને મને લાગ્યું કાનનું કાચું લાગતું નથી જીભનું કાચું લાગે છે અને સ્ર બોલતા નહીં ફાવતો એટલે શ્રીને બદલે ચી બોલે છે એટલે ચીમન નારાયણ બોલતો હશે। આપણે વિચાર કર્યો આપણે બીજી ધૂન બોલીએ એટલે મેં લાઈન બદલી અને બીજી લાઈન બોલવાનો આરંભ કર્યો ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ। આ પેલાએ શરૂ કર્યું દુશ્મન નારાયણ હું બોલું ભજમન ને પેલો બોલે દુશ્મન અને હું જોરથી બોલું તારે મારા કરતા જોરથી બોલે દુશ્મન નારાયણ નારાયણ। મેં મનમાં વિચાર કર્યો કે આપણે જ બદલાવવું પડશે આ બદલે એવું લાગતો નથી એટલે વળી પાછું એક નવી ધૂન બોલાવવાની શરૂઆત કરી કે થાવું ગમે મને થાવું ગમે થાવું ગમે મને ખાવું ગમે મને હું કહું થાવું ગમે ને પેલો કે ખાવું ગમે મને ખાવું ગમે। પેલી કરોડિયાવાળી કવિતા તમે ભણ્યા હશો ને હું ભણેલો કે ટ્રાય અગેન એન્ડ અગેન કદાચ સક્સેસ થઈ જઈએ। મેં કીધું ફરી એક વાર ટ્રાય કરીએ કોઈ બીજી ધૂન ઉપાડી જોઈએ એટલે વળી એક નવી ધૂન બોલવાની શરૂઆત કરી કે વાતે વડા થાય નહીં વાતે વડા વાતે વડા થાય નહીં વાતે વડા થાય નહીં હું બોલું વાતે વડા થાય નહીં અને પેલા લલ્લુ કાકા બોલે રાતે વડા થાય નહીં રાતે વડા અને એમ કે રાતે વડા ખાઈએ ને પાછું ઉઠવું પડે દોડા દોડી થાય એટલે હું કહું વાતે અને પેલો બોલે રાતે। આપણે હજુ એક ટ્રાય કર્યો કે આમ જલ્દી હાર માની એવા નહીં ને અમે પણ વડોદરાથી આવેલા કહી વિચાર્યું કે હજુ એક ટ્રાય કરીએ કદાચ આપણે જીતી જઈએ એટલે વળી એક નવું ભજન બોલવાની શરૂઆત કરી કે વૃંદાવનમાં વાલો વાંસળી વગાડે વૃંદાવનમાં વાલો વાંસળી વગાડે વૃંદાવનમાં વાલો વાંસળી વગાડે વૃંદાવનમાં વાલો વાંસળી વગાડે। પેલાએ શરૂ કર્યું વૃંદાવનમાં વાલો તાંસળી વગાડે હું વાંસળી વગાડું પેલો તાંસળી વગાડે ત્યારે કથામાં જો કોન્સન્ટ્રેશન ન રાખો તો આવું થાય। ગઈકાલે તમને કહ્યું હતું આંધળો સસરો બહેરી વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ કહ્યું કશું ને સાંભળ્યું કશું આંખનું કાંજળ ગાલે ઘસ્યું એવું થાય ત્યારે અહીંયા પ્રથમ સ્કંદના પ્રથમ ચોથા અધ્યાયમાં વેદવ્યાસ અને દેવર્ષિ નારદનો સમાગમ થયો
એમાં દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા દેવદત્તમ ઇમામ વીણામ, જુઓ દેવર્ષિ નારદ પાસે જે વીણા છે એ સાધારણ નથી, એ વિશિષ્ટ પ્રકારની વીણા છે. વિશિષ્ટ પ્રકારની એટલે આજકાલ ઘણા લોકોના સગાવાલા વિદેશમાં રહેતા હોય, પછી કોઈ ડ્રેસ ત્યાંથી આવ્યો હોય તો બધાને બતાવ્યો આપણું આ શર્ટ છે ને કેનેડાથી આવ્યું છે, કોઈ કે ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે, એટલે વિદેશથી આવ્યું હોય તો લોકોને ગર્વ બહુ હોય આમ બધાને વારે વારે બતાવે. તો દેવર્ષિ નારદ પાસે જે વીણા આવી તે કયા સિટીમાંથી આવી હશે? કેલિફોર્નિયામાંથી આવી હશે. શા માટે વિશિષ્ટ છે? કહે છે કે દેવદત્તમ ઇમામ વીણામ, એમના હાથમાં જે વીણા છે એ સાક્ષાત ભગવાને આપેલી છે. દેવદત્તમ એટલે પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલી છે. એ જ વીણા લઈને દેવર્ષિ નારદામ જતા ત્યારે વેદવ્યાસના આશ્રમ ઉપર આવ્યા. વેદવ્યાસના તરફ જોઈ અને દેવર્ષિ નારદને સમજણ એટલે ખ્યાલ આવ્યો કે વેદવ્યાસના ચહેરા ઉપર વિષાદની રેખા છે. એટલે એમને ભગવાન વેદવ્યાસને પૂછ્યું કે તમે તો સાક્ષાત વિષ્ણુના અંશાવતાર છો, તમે મહાભારતની રચના કરી છે, તમારું સામર્થ્ય બહુ મોટું છે, છતાં તમારા ચહેરા ઉપર વિષાદની રેખાઓ કેમ દેખાય છે? જુઓ સાધારણ માણસને વિષાદ એટલે શોક થાય અને મહાપુરુષોને વિષાદ થાય, વિષાદ બંનેને થાય છે પણ બંનેનું પરિણામ જુદું જુદું છે. જો તમને વિષાદ થાય અને એમાં અવિવેક ભળે તો આત્મહત્યા થાય અને એમાં વિવેક ભળે તો સત્સંગ થાય. વેદવ્યાસને વિષાદ થયો પણ સંગ કોણો થયો? દેવર્ષિ નારદનો થયો. એટલે દેવર્ષિ નારદે વેદવ્યાસને કહ્યું કે તમારા મનમાં વિષાદ છે એનું કારણ કહો. ત્યારે વેદવ્યાસ કહે છે મેં મહાભારતની રચના કરી. આમ તો એમને પહેલાં બ્રહ્મસૂત્ર, વ્યાસ સ્મૃતિ આવી બધી રચનાઓ કરી છે પણ હજુ મારા હૃદયમાં શાંતિ થઈ નથી, મારો વિષાદ હજુ ગયો નથી, એનું કારણ શું? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે ચાર વેદોના વિભાગ તમે કર્યા અને મહાભારત રૂપી પાંચમો વેદ તમે બનાવ્યો પણ જેમાં પરમહંસોનું વર્ણન આવે, ભગવદીજનોનું વર્ણન આવે, એવી ભગવાનની નિર્મલ ભક્તિમાં ચિત્ત લાગે એવા કોઈ ગ્રંથની હજુ રચના આપે કરી નથી. ત્યારે દેવર્ષિ નારદે સજેશન આપ્યું અને વેદવ્યાસે મનમાં સંકલ્પ કર્યો હું એક એવા ગ્રંથની રચના કરીશ જેનું અધ્યયન કર્યા પછી બધાનું ચિત્ત ભક્તિ દેવીમાં લાગેલું રહેશે. અને દેવર્ષિ નારદના સંકેત કર્યા પછી ભગવાન કૃષ્ણ દ્વૈપાયને ભાગવતજીની રચના કરી. આપણે ત્યાં 18 પુરાણો છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ વ્રત્રયમ વચતુષ્ટયમ અનાપદ લિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. હવે હમણાં પુરાણોનો પરિચય આપતો નથી, 12મા સ્કંદમાં જ્યારે એનો ઉલ્લેખ આવશે અને સમય રહેશે તો તમને થોડુંક એના વિષયમાં કહીશ. જો આપણે ત્યાં મહાપુરુષોને વિષાદ થયો ત્યારે જનતાને કેવો લાભ થયો? જેમ કે અર્જુનને વિષાદ થયો અને ભગવાન શ્રી કૃષ્ણને બોધ આપ્યો, એટલે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનના વિષાદને કારણે સંસારને ભગવદ્ ગીતાની ભેટ મળી. રામ તીર્થયાત્રા માટે નીકળ્યા, તીર્થોમાં ફર્યા પછી રામજીના મનમાં વૈરાગ્ય નિર્માણ થયો અને રામજીના મનમાં વૈરાગ્ય નિર્માણ થયો ત્યારે એમના મનમાં ઘણા બધા પ્રશ્ન નિર્માણ થયા. ત્યારે ભગવાન વશિષ્ઠની પાસે ગયા અને ભગવાન વશિષ્ઠને કહ્યું મારા પ્રશ્નોનું નિરાકરણ કરો. ત્યારે રામને ઉપદેશ આપવાની ઈચ્છાથી ભગવાન વશિષ્ઠે જે ઉપદેશ આપ્યો તેનું નામ થયું યોગ વાસિષ્ઠ મહારામાયણ. રામના વિષાદથી રામાયણની ભેટ મળી, અર્જુનના વિષાદથી ભગવદ્ ગીતાની ભેટ મળી, વેદવ્યાસને વિષાદ થયો તો સમાજને ભાગવતજીની ભેટ મળી અને ભર્તૃહરિને વિષાદ થયો ત્યારે શતક ચતુષ્ટયની ભેટ મળી. આ ભર્તૃહરિ નામના રાજા હતા, તે મોટા વૈયાકરણી, વ્યાકરણ શાસ્ત્રના બહુ મોટા નિષ્ણાત હતા. જે નાથ સંપ્રદાયના લોકો છે તેમને થોડો ઘણો પરિચય ભર્તૃહરિનો છે. થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ પણ એના ઉપર રાજા ભર્તૃહરિ એવી એક ફિલ્મ પણ બની હતી. ત્યારે આ ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય આવ્યો, એને વિષાદ થયો અને એમાંથી શતક ચતુષ્ટયની ભેટ મળી. પ્રસંગ એવો બન્યો ભર્તૃહરિ કોઈ સાધારણ વ્યક્તિ નહીં, સમ્રાટ રાજા. આ ભર્તૃહરિને પોતાની રાણી એટલે પત્નીથી બહુ પ્રેમ હતો. આત્યંતિક પ્રેમ પોતાની રાણી માટે હતો
एक वार नगर में एक सिद्ध योगी आयो। आखू नगर त्या दर्शन माटे जवा लाग्यु कि अपना नगर में कोई सिद्ध योगी आया है। राजा भर्तृहरि मन में विचार तो हूँ पण आ योगी ना दर्शन करवा माटे जाऊँ अने आ भर्तृहरि योगी ना दर्शन करवा माटे गया। योगनी बधी बहु सिद्धिओ प्राप्त कर्या पछी एना पर परमात्मानो अनुग्रह थयो अने एने परमात्मा द्वारा एक दिव्य फल मळ्यु एनुं नाम हतुं अमर फल। के जे फल खाधा पछी माणस अमर थई जाय एवुं फल भर्तृहरिने प्राप्त थयुं। ज्यारे आ योगीना आत्मा फल आव्युं त्यारे एने भर्तृहरिने आ फल आप्युं अने कीधुं के आ फल खाई जईश अने तारा जेवो राजा अमर थशे तो प्रजाने बहु लाभ थशे। એટલે યોગીએ આ ફળ ભર્તૃહરિને આપ્યું। ભર્તૃહરિને પોતાની પત્નીથી બહુ પ્રેમ હતો એટલે એમને એ ફળ પેલી રાણીના હાથમાં આપ્યું અને કીધું કે આ ફળ ખાઈ લે, હું અમર થઈને તારા વગર શું કરીશ, એના કરતાં તું આ ફળ ખા અને અમર થઈ જા। પણ રાણીનો સ્વભાવ અને શીલ સારા નહોતા। રાણીના મનમાં વિચાર આવ્યો કે આ ફળ ખાઈને મારે અમર થવું નથી। એ રાણીનું ચિત્ત એક સેનાપતિમાં આસક્ત હતું। રાણીએ મનમાં વિચાર કર્યો આ ફળ સેનાપતિને આપું તો સેનાપતિ અમર થઈ જશે, એટલે રાણી આ ફળ સેનાપતિના હાથમાં। એ ફળ સેનાપતિ પાસે આવ્યું, એને મનમાં વિચાર કર્યો, એ પાછો એક વેશ્યા જોડે પ્રેમ કરતો હતો। એ સેનાપતિએ એ વેશ્યાને પેલું ફળ આપ્યું અને કીધું કે આ ફળ ખા, તું અમર થઈ જઈશ। એ ગણિકા પાસે એ ફળ આવ્યું, ગણિકાએ મનમાં વિચાર કર્યો, મારું જીવન તો ફોગટ ગયું, મેં ધન કમાવા માટે આટલું બધું પાપ કર્યું, હવે હું અમર થઈને શું કરું, એના કરતાં મરતા પહેલાં કોઈ એવું કામ કરી જાઉં કે મારા હાથથી કોઈ સારું કામ થયું નથી। આપણા નગરમાં એક સિદ્ધ યોગી આવ્યા છે, જો આવો માણસ અમર થાય તો આખી જનતાને લાભ થાય। એટલે એ ગણિકા પેલા યોગી પાસે આવી એના ચરણોમાં ફળ મૂકીને કહ્યું આ અમર ફળ ક્યાંકથી આવ્યું છે, આપની પાસે રાખો, આપ એનો સ્વીકાર કરો। યોગીએ વિચાર કર્યો આ ફળ તો મારી પાસે હતું, આ તો મેં રાજાને આપ્યું, આની પાસે કેવી રીતે આવ્યું। એટલે રાજાને બોલાવ્યો ભર્તૃહરિને અને પેલા યોગીએ કીધું કે આ અમર ફળ લો। ત્યારે રાજાના મનમાં વિચાર આવ્યો આ બીજું અમર ફળ છે, યોગીએ કીધું ના આ એ જ ફળ છે જે મેં તને આપ્યું હતું। રાજાના મનમાં વિચાર આવ્યો કે આ ફળ યોગી પાસે કેવી રીતે પહોંચ્યું, એટલે રાજા એની તપાસ શરૂ કરી। રાણીની તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ ફળ રાણીએ સેનાપતિને આપ્યું। સેનાપતિની પૂછપરછ કરતાં ખબર પડી કે એ ગણિકામાં આસક્ત છે, એને ફળ પેલી ગણિકાને આપ્યું। પછી ગણિકાને પૂછપરછ કરી, એને કીધું કે મેં મનમાં એવો વિચાર કર્યો મારા જીવનમાં બહુ પાપ થયું છે, આ યોગીને ફળ આપું એક સત્કર્મ થશે, એટલે મેં જ આ યોગીને આપ્યું છે। જ્યારે રાજાને ખબર પડી કે એની રાણી એના કરતાં પણ સેનાપતિને વધારે પ્રેમ રાખે છે, ત્યારે ભર્તૃહરિના મનમાં રોષ પણ આવ્યો અને વૈરાગ્ય નિર્માણ થયો। ભર્તૃહરિ વિચાર કરવા લાગ્યા, હું જેનું સતત ચિંતન કરું છું, હું જેને કાયમ યાદ કરું છું, એને તો મારી ચિંતા જ નથી, એ તો બીજા પુરુષને અમર બનાવવાની ઈચ્છા રાખે છે। અને ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય નિર્માણ થયો અને ત્યારે એના મનમાં જે ભાવ આવ્યો એ એને પ્રથમ શ્લોકમાં લખ્યો। અને ભર્તૃહરિના મનમાં વિષાદ થયો ત્યારે શતક ચતુષ્ટયમાં નીતિ શતક નામનું પહેલું શતક લખ્યો, એ શતકનો પ્રથમ શ્લોક લખ્યો ત્યારે ભર્તૃહરિએ લખ્યું યામ ચિંતયામી સતતમ મૈષા વિરક્તા, યામ ચિંતયામી હું જેને સતત યાદ કરું છું, યામ ચિંતયામી સતતમ મૈષા વિરક્તા એને તો મારાથી પ્રેમ જ નથી, એ તો મારાથી વિરક્ત છે। મૈષા વિરક્તા સાપ્યન્ય મિચ્છતિ એ તો બીજા કોઈને ચાહે છે, સાપ્યન્ય મિચ્છતિ જનમ સ અન્યોન્ય શક્ત એ બીજાને ચાહે છે, એ સેનાપતિ વળી પાછો કોઈ બીજાને ચાહે છે। સાપ્યન્ય મિચ્છતિ જનમ સ અન્યોન્ય શક્ત અસ્મદ કૃતે જ પરિશુષ્યતિ કાચિદન્યા ધિકતાંચ તાંચ મદનાંચ ઇમાંચ માંચ। આ મને, આ રાણીને, આ સેનાપતિને અને આ ગણિકાને બધાને ધિક્કાર છે, અરે આખો સમાજ આખો સંસાર કામદેવથી જ ભરેલો છે, કોઈને કોઈના માટે નિર્મળ પ્રેમ નથી, પોતાની કામના તૃપ્તિ માટે જ બીજાની ઈચ્છા રાખે છે। અને ભર્તૃહરિ પોતાના સમૃદ્ધ રાજ્યનો અને ઘરનો ત્યાગ કરી અને સંન્યાસ લઈને નીકળી ગયા। ભર્તૃહરિના મનમાં વિષાદ થયો, એમને નીતિ શતક લખ્યું, શ્રૃંગાર શતક લખ્યું, વૈરાગ્ય શતક લખ્યું અને ચોથું વિજ્ઞાન શતક લખ્યું। ભર્તૃહરિને વિષાદ થયો એનાથી શતક ચતુષ્ટયની ભેટ મળી। જ્યારે જ્યારે મહાપુરુષોને વિષાદ થાય ત્યારે સમાજને લાભ થાય છે।
વેદવ્યાસના મનમાં વિષાદ થયો. દેવર્ષિ નારદે સાવધાન કર્યા અને એમને ભાગવતજીની રચના કરી. વેદવ્યાસના વિષાદથી ભાગવતજીની ભેટ પ્રાપ્ત થઈ. આ વેદવ્યાસ અને નારદજીનો સમાગમ થયો ત્યારે નારદજીએ પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ વેદવ્યાસને કહ્યો. એમણે વેદવ્યાસને કહ્યું કે મને મારા પૂર્વજન્મની સ્મૃતિ થાય છે. પૂર્વજન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. આ દાસી શુદ્ર જાતિની હતી. હું દાસી પુત્ર હતો અને ચતુર્માસનો સમય હતો. અમારા નગરમાં કેટલાક સંન્યાસીઓ આવ્યા હતા ત્યારે મારી માં આ સંન્યાસીઓની સેવામાં રહેતી હતી. એ સેવા કરે એટલે હું પણ એની સાથે જતો, આ સંન્યાસીઓની સેવા કરતો. એ ચતુર્માસમાં ભગવાનનું નામસ્મરણ કરે, ભગવાનની કથાઓ છે તે કહે અને ભગવાનનું કીર્તન કરે ત્યારે હું પણ મારી મા સાથે ત્યાં જઈ અને ભગવાનની કથાઓ સાંભળવા લાગ્યો. જ્યારે ચતુર્માસનો સમય પૂરો થવા આવ્યો અને આ સંન્યાસીઓ ત્યાંથી પ્રસ્થાન કરવા લાગ્યા ત્યારે આ સંન્યાસીઓને મેં એવું કહ્યું કે મને તમારી સાથે લઈ જાઓ, મને કૃષ્ણ કથામાં બહુ રસ આવે છે. હું તમારી પાસે રહીશ, તમારી સેવા કરીશ અને હંમેશા કૃષ્ણ કથાનું ગાન કરતો રહીશ. મને આ કથામાં બહુ પ્રીતિ છે, મને તમારી જોડે લઈ જાઓ. સંન્યાસીઓએ ના પાડી, કીધું હજુ તારી મા જીવે છે, તારું કર્તવ્ય બાકી છે. જ્યારે તારું પ્રારબ્ધ સમાપ્ત થશે અને ઈશ્વરનો અનુગ્રહ થશે ત્યારે તને કાયમ માટે અમે સાથે લઈ જઈશ. ત્યારે આ સંન્યાસીઓ જવા લાગ્યા ત્યારે જતા જતા આ દાસી પુત્રને એક મંત્ર આપ્યો અને તે મંત્ર એટલે દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો અને આ સંન્યાસીઓ તો ત્યાંથી ચાલ્યા ગયા. એકવાર આ દાસી પુત્ર એટલે એની મા એ ભગવાનની પૂજા માટે પુષ્પ ફૂલ લેવાને માટે બગીચામાં ગઈ. ફૂલ લેતી હતી એમાં ખાસ ચંપાના જે ફૂલ હોય ને એના મૂળમાં નાગ અને સાપનો નિવાસ હોય છે. એની મા જ્યારે આ ફૂલ લેતી હતી એટલામાં એના મૂળમાંથી એક સર્પ બહાર આવ્યો, તેની માતાને દંશ આપ્યો, એ ત્યાં ધરાશાયી થઈને આમ પડી અને એનો પ્રાણ નીકળી ગયો. આમ તો સર્પ ગમે તેને કરડતો નથી, સર્પ અપરાધીને કરડે છે એવો એક નિયમ છે. પછી તે અપરાધ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, તમારો અજાણતા પગ પડે અને સાપ દબાઈ જાય તો તમને દંશ મારે, બાકી તમે આમ જતા હોય તો સ્પેશિયલ તમને કરડવા આવે એવી ઘટનાઓ કોઈક હજારમાં એકાદ હોય. સાપ અપરાધ કર્યા સિવાય કરડતો નથી, અથવા જેનું પ્રારબ્ધ સમાપ્ત થયું હોય એને સાપ કરડે છે. તમારું પ્રારબ્ધ સમાપ્ત થયું કે નહીં એ તમને કેવી રીતે ખબર પડે? જો તમે શાસ્ત્રોનું અધ્યયન કરો તો તમને પહેલાં સંકેત મળે, અને કાં તો કોઈ સિદ્ધ ગુરુના સાનિધ્યમાં રહો તો તમને એના સંકેતની પ્રાપ્તિ થાય. એવા એક સિદ્ધ યોગી ગંગા કિનારે યાત્રા કરવાને માટે ગયા. એમનો એક શિષ્ય હતો, કીધું ગુરુદેવ હું તમારી સાથે ગંગાની યાત્રામાં આવું તો? ગુરુજીએ કીધું કે ચાલ. બંને જણા ગયા, ગંગા નદીનો કિનારો આવ્યો. સાયંકાળનો સમય થયો એટલે રાત્રે ત્યાં નિવાસ કરવાનો વિચાર કર્યો. એટલે ગંગાના તટ ઉપર જ કોઈ એક વૃક્ષ હતો, તેની છાયામાં ગુરુ શિષ્ય બંને જણા આરામ કરવા રોકાયા. મધ્યરાત્રિનો સમય થયો, શિષ્ય સૂતો હતો પણ ગુરુ ગમે ત્યારે ઊઠે અને ધ્યાન કરે. આ ગુરુ આમ ધ્યાનમાં બેસવા જાય ત્યાં એમને કંઈક જોયું એટલે વૃક્ષના જે પાંદડા પડ્યા હતા તેમાં આમ સડબડાટ થયો, એટલે કદાચ કોઈ જીવ અહીંયા હશે એવો ગુરુને ખ્યાલ આવ્યો. એટલે ઊભા થઈને જોયું તો ત્યાં એક ભયાનક સર્પ હતો, કૃષ્ણ સર્પ એટલે કાળો એક સાપ ત્યાં આગળ હતો. એ સાપ એમનો જે શિષ્ય સૂતો હતો તેના તરફ ગયો. એ શિષ્યના તરફ જવા લાગ્યો એટલે ગુરુનું ધ્યાન ગયું. એટલે ગુરુજી આમ વચ્ચે આમ પગ રાખી, પગથી આમ રેખા કરી અને સાપને કીધું મારી આજ્ઞા વગર આ રેખાને ઓળંગીશ નહીં, એટલે સાપ ત્યાં અટકી ગયો. યોગી હતા અને સિદ્ધ પણ હતા એટલે પેલા સાપને પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો છે? તો સાચી વાત કહું તો આ તમારો શિષ્ય છે એનો પ્રાણ લેવા માટે આવ્યો છું. પણ શા માટે પ્રાણ લેવા આવ્યો છે? કે આને ગત જન્મમાં મારી હત્યા કરી હતી અને કારણ વગર કરી હતી, મેં એનું કાંઈ બગાડ્યું નથી છતાં એ મારી હત્યા કરવાને માટે આવ્યો. માણસ તો સ્વભાવ છે ભયથી મુક્ત થવા માટે માણસ હત્યા કરતો જ હોય છે એવું. પણ તમે જો અજાણતા થઈ હોય તો જુદી વાત છે,
તમે વાહનમાં જાઓ અને કોઈ જીવ મરી જાય ચાલે, પણ બાકી તમે હત્યા કરો તો તમારે જે શક્ય એવું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ત્યારે એને પ્રાયશ્ચિત કર્યું નથી એટલે હું એને સર્પ બન્યો અને દંશ આપવા માટે આવ્યો છું. ત્યારે શિષ્ય, અરે ગુરુએ કહ્યું કે એક કામ કરને, તારે બદલો જ લેવો છે ને, હવે મેં એને ઉપદેશ આપ્યો છે, એનો સ્વભાવ પહેલાં જુદો હતો, હવે એનો સ્વભાવ બદલી ગયો છે, હવે એ ભગવાન માર્ગે વળ્યો છે, તો તારે એમાં વિઘ્ન ન કરવું જોઈએ. હવે એની રુચિ સંસારના વિષયમાં નહીં, ભગવાનની કથાઓમાં છે. ત્યારે સર્પે કહ્યું, એ વાત ખરી, પણ મારે તો મારા વેરનો બદલો લેવો જ છે, એટલે જ્યાં સુધી હું એનું લોહી નહીં પીવું ત્યાં સુધી હું અહીંયાથી પાછો જઈશ નહીં. ગુરુએ કીધું, કેટલું લોહી તારે પીવાનું? તો કીધું, એક પડીયો ભરે એટલું લોહી ઓછામાં ઓછું જોઈએ. ત્યારે ગુરુએ કીધું, એક કામ કર, એટલું લોહી મારું લઈને તું પી જા. ત્યારે પેલા સર્પે કીધું, એવું ન થાય, મારો તો વેર જે છે તે આની જોડે છે, તમારું લોહી હું શા માટે પીવું? તો કે છે, એ મારો શિષ્ય છે અને હવે ઈશ્વરના માર્ગમાં એટલો બધો આગળ વધ્યો છે, હવે એ આ જ જન્મમાં ઈશ્વર સુધી પહોંચી શકે એમ છે, જો તું કરડીશ તો એની સાધનામાં વિઘ્ન આવશે, માટે તું એની સાધનામાં વિઘ્ન ન કરીશ. સર્પ માન્યો નહીં, ગુરુનું લોહી લેવા તૈયાર ન થયો. ત્યારે ગુરુએ કીધું કે એક કામ કર, હું તને એનું લોહી કાઢીને આપું પણ તું એને કરડીશ ના. ગુરુના મનમાં આવો વિચાર કેમ આવ્યો? ગુરુના મનમાં વિચાર આવ્યો કે આ સર્પ છે એ ઝેરી છે, એ જો શિષ્યને કરડશે તો એનું લોહી તો પીશે જ, પણ એનું ઝેર અંદર જશે એટલે આનું મરણ થશે, અને હું જો એનું લોહી કાઢીને સાપને આપીશ તો એને લોહી મળશે એટલે એનો બદલો પૂરો થઈ જશે અને પેલાનો પ્રાણ નહીં જાય, ખાલી લોહી જ થોડું જશે. એટલે ગુરુએ એક છરી લીધી અને એના, એ જ્યાં સૂતો હતો એની છાતી ઉપર આમ બેઠા અને જરાક આમ નસ કાપી અને લોહી કાઢવા માટે તૈયારી કરી. એટલામાં શિષ્યની આંખ ખુલી, એના મનમાં વિચાર થયો, ગુરુ મારી છાતી ઉપર બેઠા છે, હાથમાં છરી લીધેલી છે, પણ મનમાં વિચાર કરવા લાગ્યો, જોવો તો ખરા ગુરુ શું કરે છે. અને ગુરુનો પરિચય પણ પાક્કો હતો, એ જે કંઈ કરે તે મારા હિતનું છે એવો ભરોસો હતો, એટલે મૌન રહ્યો. પછી ગુરુએ એમાંથી થોડુંક લોહી કાઢ્યું અને પેલા સર્પને આપ્યું. એ સર્પ લોહી પીને ત્યાંથી ચાલતો થયો. માણસનો જે જન્મ થાય છે તે ઋણાનું બંધ અનુસાર થાય. ઋણાનું બંધ એટલે ગયા જન્મમાં કોઈનું દેવું બાકી હોય અથવા તમારે આપવાનું હોય કે લેવાનું હોય તો એનો બદલો માણસ બીજા જન્મમાં પણ લઈ શકે છે. ત્યારે સર્પને એનો વેરનો બદલો લેવો હતો, એનું લોહી આપ્યું, સર્પ ત્યાંથી ચાલ્યો ગયો. પછી શિષ્ય જાગ્રત થયા પછી પૂછ્યું, ગુરુદેવ તમે મારી છાતી ઉપર બેઠા, મારા શરીરમાંથી લોહી કાઢ્યું, એટલે ગુરુએ આ બધી ઘટના કહી. તાત્પર્ય એવું કે તમારા ગુરુ જો સિદ્ધ હોય અને સાત્વિક હોય તો તમારા મરણને ટાળી શકે છે, પણ જો મરણને ટાળી શકાય છે, મિટાવી શકાતું નથી એટલે પોસ્ટપોન કરી શકાય છે, કેન્સલ કરી શકાતું નથી, એટલે તમારા ગ્રહ ખરાબ હોય અને જ્યોતિષી તમને કહે મહામૃત્યુંજયનો જપ કરો, હવે તમે મહામૃત્યુંજયનો જપ કરો તો તમારું મરણ ન થાય એવું નહીં, મરણ તો થાય જ, પણ અકસ્માત જે મરણ હોય એમાંથી તમારો બચાવ થઈ શકે. એટલે જે મરણ હોય તે બે પ્રકારના હોય, એક નેચરલ ડેથ હોય અને બીજું એક્સિડેન્ટલ ડેથ હોય. મહામૃત્યુંજયના મંત્રથી એક્સિડેન્ટલ ડેથ હોય એટલે આકસ્મિક મરણ હોય તેમાંથી રક્ષા થાય. સ્વાભાવિક મરણ તો જે જે જન્મ લઈને આવે એ બધાનું થાય જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જેનો જન્મ છે તેનું મરણ નક્કી જ છે. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને જેનું મરણ થાય એનો જન્મ પણ નક્કી જ છે. અર્થાત આ ચક્ર તો ચાલે જ છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મોઢમખે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મોઢમખે. ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવ કણિકા પીતા. સકૃત પિયસ્ય મુરારી સમરચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ
गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते बोलो भज गोविंदम भज गोविंदम मोदमते बालस्तावत क्रीडासक्त तरुणस्तावत तरुणीरक्त वृद्धस्तावत चिंतामग्न परिब्रह्मणि कोऽपि न लग्न भज गोविंदम भज गोविंदम मोदमते भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते भज गोविंदम भज गोविंदम मोदमते नारिस्तन भरनाभिनिवेशम मिथ्या माया मोहावेशम एतन मौसव सादि विकारं मनसि विचारय वारं वारं भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते बोलो भज गोविंदम भज गोविंदम भज गोविंदम कुरुते गंगा सागर गमनम व्रत परिपालन मथवा दानम ज्ञान विहीनः सर्वमतेन मुक्तिं न भवति जन्मशतेन भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते भज गोविंदम भज गोविंदम भज गोविंदम बोलो भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते बोलो भज गोविंदम भज गोविंदम मोदमते बोलो भज गोविंदम भज गोविंदम भज गोविंदम मोदमते भज गोविंदम भज गोविंदम भज भगवान की सुखदेव जी महाराज की वेदव्यासे भागवत जी ने रचना करी नारद जी पोताना पूर्व जन्म नो इतिहास कयो के पूर्व जन्म में दासी ना पुत्र हता पछी द्वादशाक्षर मंत्र नो जप कर्यो पछी ब्रह्माना मानस पुत्र थईने एमनो प्रादुर्भाव थयो आ ब्रह्माना जे मानस पुत्रो छे तेमा एक नाम नारद जी नू छे मरीची अत्रि अंगिरस पुलस्त पुलह क्रतु भृगु नारद प्रचेता अने वशिष्ठ आ दस ब्रह्माना मानस पुत्र छे एमा एक नारद जी पण छे सारू आगळ थोड़ी कथा तमने कहीश पण नारद जी नू प्रागट्य भगवान ना मानस पुत्र तरीके थयुं पछी छठा अध्याय मा वदसुत रक्षणम गर्भे स्तुति कुंती पितामह छठा अध्याय मा अश्वत्थामाए पांडवोना सूतेला बाळकोनो वध कर्यो ते कथा आवी आ सातमा अध्याय थी उत्तम प्रकरणनो आरंभ थशे त्यारे आ अश्वत्थामा कोण छे आचार्य द्रोणना पुत्रनु नाम अश्वत्थामा आचार्य द्रोणना पत्नी हता कृपी कृपाचार्यना बहेननुं नाम कृपी हतुं तेमनो विवाह आचार्य द्रोण साथे थयो पछी आचार्य द्रोणने त्यां पुत्रनो जन्म थयो एनुं नाम अश्वत्थामा राखवामां आव्युं आचार्य द्रोणनी आर्थिक स्थिति सारी नहोती एटले एमने त्यां घरमां एक गाय पण नहोती एवी एमनी स्थिति हती आ बाळक अश्वत्थामा हजु नानो हतो एकवार आ बाळके जीद करी અને દૂધની ઈચ્છા કરી એની માતાને કહ્યું મારે દૂધ પીવું છે ત્યારે કૃપીએ કીધું દીકરા
હું તને સાંજે દૂધ લાવી આપીશ, પણ અશ્વત્થામાં જીદ કરવા લાગ્યો, મને બહુ જ ઈચ્છા થઈ છે, મને હમણાં જ દૂધ આપો. જ્યારે અશ્વત્થામાએ જીદ કરી અને ઘરમાં દૂધ હતું નહીં ત્યારે કૃપીએ શું કર્યું, થોડો લોટ લીધો, એમાં આમ પાણી નાખ્યું અને ઘોળીને દૂધ જેવું બનાવ્યું અને અશ્વત્થામાને કીધું, લે દીકરા આ દૂધ છે, પી જા. ઘરમાં દૂધ નહોતું અને બાળક હટ કરે ત્યારે એને શાંત કરવા માટે કોઈક ઉપાય તો કરવો જોઈએ, એટલે આવું લોટમાં પાણી નાખીને જ્યારે આપ્યું અને અશ્વત્થામાને કીધું આ દૂધ પી જા, ત્યારે આચાર્ય દ્રોણ ત્યાં બેઠેલા હતા. આચાર્ય દ્રોણે આ જોયું કે મારા ઘરની સ્થિતિ આવી કે હું મારા બાળકને દૂધ પણ આપી શકતો નથી, ત્યારે આચાર્ય દ્રોણને પોતાની જાત ઉપર જ બહુ ધિક્કાર આવ્યો કે અરે હું આટલું ધન પણ કમાવી શકતો નથી કે હું મારા બાળકનું ભરણ પોષણ કરી શકું. ત્યારે દ્રોણ પોતાને જ સંબોધન કરીને કહેવા લાગ્યા, દ્રોણમ દ્વિસ્ત ધનિનમ યો ધનમ નાધિગચ્છતિ, હે ધન રહી દ્રોણ, તારી જાતને ધિક્કાર છે કે તું તારા બાળકને દૂધ આપી શકતો નથી. દ્રોણમ ધ્વિસ્ત ધનિનમ યો ધનમ નાધિગચ્છતિ પિષ્ટોદકમ સુતોયસ્ય પીતવા ક્ષીરસ્ય તૃષ્ણયા. અરે દૂધની ઈચ્છાવાળા બાળકને તું આ પાણી મેળવેલો લોટ પાય છે. અને એના મનમાં વિચાર આવ્યો કે આવી સ્થિતિ સારી નહીં, એના કરતાં આપણા ઘરમાં પણ ગાય હોય એવી હું કોઈ વ્યવસ્થા કરું. ત્યારે એને પોતાના મિત્રની યાદ આવી. આચાર્ય દ્રોણ અને દ્રુપદ આ બંનેમાં મૈત્રી બહુ હતી. જ્યારે ગુરુકુળમાં બંને ભણતા હતા ત્યારે આચાર્ય દ્રોણની સ્મૃતિ શક્તિ બહુ સારી, ગુરુ એકવાર ભણાવે અને એમને યાદ થઈ જાય. કેટલાક લોકો એક પાઠી હોય એક વાર સાંભળે તો યાદ થાય, કોઈ દ્વિપાઠી હોય બે વાર સાંભળે તો યાદ રહે, કોઈ ત્રિપાઠી હોય, હવે નામ ત્રિપાઠી હોય ને 13 વાર સાંભળે તો યાદ ના રહે એવાય કોઈ હોય, પણ દ્રોણાચાર્ય એવા હતા કે એક વાર સાંભળે તો યાદ રહી જાય, એટલે પોતે ગુરુ પાસેથી ભણે અને પછી દ્રુપદને ભણાવે. ત્યારે બંનેમાં એટલી મૈત્રી થઈ કે આ દ્રુપદ આચાર્ય દ્રોણને કહેવા લાગ્યા કે હમણાં આપણે ગુરુકુળમાં સાથે ભણીએ છીએ, પછી જ્યારે આપણે ઘેર આવીશું અને મારા પિતાનું રાજ્ય મને પ્રાપ્ત થાય ત્યારે રાજ્યનો અધિકારી ભલે હું કહેવો પણ તમે જ રાજ્યના અધિકારી છો એવું સમજજો, તમે મારા આત્યંતિક ઘનિષ્ઠ મિત્ર છો, એ રાજ્ય તમારું જ છે, તમારે જ્યારે કંઈ જરૂર લાગે ઈચ્છા થાય ત્યારે તમે મારી પાસે આવો. એટલે દ્રોણને પોતાના મિત્રની યાદ આવી, ઘરમાં આવી સ્થિતિ હતી, કયું રાજ્ય ન લઈએ તો કાંઈ નહીં, આપણે થોડીક ગાય તો લઈ આવીએ એવો વિચાર કરી અને દ્રોણાચાર્ય દ્રુપદને મળવા માટે આવ્યા. સેવકે સમાચાર આપ્યા કે બહાર કોઈ બ્રાહ્મણ તમને મળવા માટે આવ્યો છે અને એવું કહે છે એ તમારો મિત્ર છે. દ્રુપદના મનમાં વિચાર આવ્યો કે કોણ મિત્ર હશે, કીધું બોલાવો કોણ છે, એટલે આચાર્ય દ્રોણને અંદર બોલાવ્યા. દ્રુપદ બહાર આવ્યા, જોઈને કહેવા લાગ્યો તમે કોણ છો. દ્રોણના મનમાં થયું અરે આ કાલ સુધી મારી પાસે ભણતો હતો શીખતો હતો, આજે મને જ પૂછે છે તમે કોણ છો. દ્રોણના મનમાં એકવાર એવો વિચાર આવ્યો, કદાચ લાંબો સમય થયો છે તો એને વિસ્મૃતિ થઈ હશે, લાવ જરા યાદ કરાવું, એવો વિચાર કરી અને દ્રોણે કીધું દ્રુપદ આપણે બચપનના સખા છે, તું મારો મિત્ર છે. ત્યારે આ દ્રુપદને તો રાજસત્તાનો નશો ચડ્યો હતો, જેની આંખમાં ધુમાડો જાય ને એની બીજી સામેની વસ્તુ બરાબર દેખાતી નથી, એમ રાજસત્તાનો નશો જેના આંખમાં જાય એ સામે કોણ છે, ન રૂપમ પશ્યતિ, એને રૂપ દેખાતું નથી, એને પોતાના સ્વાર્થ સિવાય બીજો વિચાર આવતો જ નથી. આ દ્રુપદના મનમાં એટલો બધો નશો આવ્યો, આચાર્ય દ્રોણને કહેવા લાગ્યો કે દ્રોણ મૈત્રી તારી અને મારી, અરે મૈત્રી તો બરાબરીવાળાની થાય, તારી અને મારી મૈત્રી સંભવી શકતી નથી, કરોડપતિની કંગાલ જોડે મૈત્રી હોઈ શકતી નથી. ન હિયનાઢ્ય સખાઢ્યસ્ય ના વિદ્વાન વિદુષ સખા, સુરવીરો કોઈ દાડું હિજડાઓના મિત્ર હોતા નથી. ના વિદ્વાન વિદુષ સખા, વિદ્વાનો કોઈ દિવસ મૂર્ખના મિત્ર હોતા નથી. ના વિદ્વાન વિદુષ સખા ન સુરસ્ય સખા ક્લીબ સખી પૂર્વમ કિમિષ્યતે. એ બધી બચપનની વાતો છે, એ બધી વાતો છોડી દે. એક રાત્રં તું તે બ્રાહ્મણ કામં દાસ્યામિ ભોજન, અરે તું બ્રાહ્મણ છે અને મારે ઘેર આવ્યો છે તો ભલે એક રાત અહીંયા જમીને જજે. ત્યારે દ્રોણના મનમાં વિચાર આવ્યો અરે રાજસત્તા આવતા જ આને આટલો બધો નશો આવ્યો છે, હવે એને કોઈ ઉપાય કરવો જોઈએ. અને એટલો બધો ક્રોધ આચાર્ય દ્રોણના મનમાં આવ્યો, કદાચ ભીષ્મ પિતામહ સાવધાન થઈ અને આચાર્ય દ્રોણને રાજ્યાશ્રય ન આપ્યો હોત તો આ દ્રોણ એ જ કરત જે કામ પરશુરામે કર્યું એનું પુનરાવર્તન કરત અને ફરીથી આ બધા ઉન્મત્ત રાજાઓનો વધ કરત.
आचार्य द्रोण ना मन में क्रोध आयो, पण द्रोणे उपाय शू कर्यो? भीष्म पितामह आ राजकुमारों ने भणाववा माटे आचार्य द्रोण ने लई गया। प्रसंग एवो बन्यो के जारे आचार्य द्रोण त्यांथी आम जता हता हस्तिनापुर तरफ, आ कौरवों ने पांडवों जे छे ए वनमां रमता रमता आव्या हता। रमता रमता एनो जे दड़ो हतो ए कूवामां पड़ी गयो, एटले बधा आम भेगा थईने कूवानी अंदर निरीक्षण करता हता, अने आचार्य द्रोण त्यांथी आम पास थता हता। आचार्य द्रोणे पूछ्यू के बाळको शू थयुं? ત્યારે કીધું અમારો આ દડો છે તે કૂવામાં પડી ગયો છે। ત્યારે આચાર્ય દ્રોણે કીધું કંઈ વાંધો નહીં, હું તમને કાઢી આપું છું। પછી એમને શું કર્યું, દર્ભ જે છે તેને લઈ અને અભિમંત્રિત કર્યો, અને તીર છોડવામાં આવે એવી રીતે એકમાં બીજું બીજામાં ત્રીજું એવી રીતે દડામાં એટલા બધા તીર છોડ્યા, અને પછી એ દડાને આમ બહાર કાઢી લીધો। એટલે આ બાળકોને આશ્ચર્ય થયું કે રે આ બ્રાહ્મણ દેખાય છે પણ શસ્ત્રવિદ્યામાં આટલા બધા નિપુણ છે, આ કોણ હશે? એવો વિચાર આ કૌરવ અને પાંડવો કરવા લાગ્યા। ત્યારે દ્રોણાચાર્ય એક બીજો ઉપાય બતાવ્યો, પોતાના હાથમાં જે અંગૂઠી હતી તે આમ કાઢી અને કૂવામાં નાખી દીધી, અને ફરીવાર એમને તીર છોડ્યું અને કૂવામાં ગયેલી। દડો કાઢવો તો હજુ પણ ઈઝી છે, પણ અંગૂઠી કાઢવાનું કામ તો વધારે કઠિન છે, આટલો શસ્ત્રવિદ્યાનો નિપુણ કોણ હોઈ શકે? હવે ભરદ્વાજના પાસેથી જેમને પરંપરામાં જ્ઞાન મળ્યું અને શસ્ત્રવિદ્યા જેને સાક્ષાત ભગવાન શંકર પાસેથી મળી, એવા દ્રોણ હતા। પરશુરામ પાસે પણ એમને વિદ્યા મળી હતી। જ્યારે આ કૌરવો ને પાંડવો પોતાના નગરમાં આવ્યા અને દાદા એટલે ભીષ્મ પિતામહને કહ્યું કે આજે એવો પ્રસંગ બન્યો, અમે બધા રમતા હતા ત્યાં વનમાં એક બ્રાહ્મણ આવ્યો અને તેને અમારો દડો કાઢી આપ્યો, પોતાની અંગૂઠી જડમાં નાખી અને પાછી બહાર કાઢી દીધી। ભીષ્મ પિતામહ સમજી ગયા આ આચાર્ય દ્રોણ જ હોઈ શકે, બીજું કોઈ હોઈ શકતું નથી, આવું શસ્ત્રવિદ્યાનું સામર્થ્ય બીજા કોઈ પાસે છે જ નહીં। અને ભીષ્મ પિતામહ ત્યાં આવ્યા, આચાર્ય દ્રોણનો સત્કાર કર્યો, કહ્યું તમે અહીંયા રહો, આ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ તમે કરો, આજથી તમારી બધી દેખભાળ કરવાનું કર્તવ્ય રાજસત્તાનું રહેશે અને એમને બધી સુવિધા આપવામાં આવી। જો ટીકાકારોએ આચાર્ય દ્રોણના પર એક વ્યંગ કર્યો અને એવું લખ્યું કે આચાર્ય દ્રોણના પિતા ભરદ્વાજ હતા, એનો પ્રભાવ કેવો હતો કે રાજકુમારો એમને ત્યાં ભણવા માટે આવતા હતા અને આ રાજકુમારોને સામે ચાલીને ભણાવવા માટે ગયા, બ્રાહ્મણત્વના અધપતનનો આરંભ આચાર્ય દ્રોણથી થયો, ટ્યુશનની શરૂઆત ત્યારથી થઈ કે સામે ચાલીને ભણાવવા માટે જવાનું, બાકી જેને ભણવું હોય તે ગુરુ પાસે આવે, ગુરુ શા માટે સામે ચાલીને જાય? પણ આચાર્ય દ્રોણ સામે ચાલીને કૌરવ પાંડવોને ભણાવવા માટે ગયા, ઇતિહાસે નોંધેલી આ પહેલી ઘટના છે કે ગુરુ સામે ચાલીને ભણાવવાને માટે ગયા। હવે જ્યારે કૌરવોને પાંડવોને ભણાવવા લાગ્યા અને ધનુર્વિદ્યા એમને ભણાવી, ત્યાર પછી ગુરુદક્ષિણાનો સમય આવ્યો કે વિદ્યાભ્યાસ પૂરો થયો, એટલે આચાર્ય દ્રોણે કહ્યું કે તમારો વિદ્યાભ્યાસ પૂરો થઈ ગયો છે। ત્યારે આ બાળકોએ કહ્યું કે ગુરુદેવ અમારો અભ્યાસ તો પૂરો થયો પણ ગુરુદક્ષિણા ન આપીએ ત્યાં સુધી અમારું કર્તવ્ય કર્મ પૂરું થયું ન કહેવાય, એટલે ગુરુદક્ષિણામાં અમે શું આપીએ, તમારી જે ઈચ્છા હોય તે માગો। આચાર્ય દ્રોણે કીધું મારે ધન સંપત્તિની જરૂર નથી, એક કામ કરો તમે જાઓ અને દ્રુપદને બાંધીને મારી પાસે લાવો, દક્ષિણામાં દ્રુપદને બાંધીને લાવો, એવું આચાર્ય દ્રોણે માગ્યું। પહેલાં કૌરવો ગયા, દુર્યોધન આદિ બધા ગયા, દ્રુપદ તો મહારથી યોદ્ધા હતા। મહારથી કોણે કહેવાય? 10,000 યોદ્ધાઓ સાથે એકલો જે સામે લડી શકે એને મહારથી યોદ્ધા કહેવાય। ત્યારે આ દ્રુપદ એવા યોદ્ધા હતા, એની સામે આ કૌરવો જીતી ન શક્યા, બધા ઢીલું મોડું કરીને આમ પાછા આવ્યા। પાંડવો સમજી ગયા કે દ્રુપદને જીતી શક્યા નથી, ત્યારે પાંડવોએ આચાર્ય દ્રોણને કહ્યું કે અમને આજ્ઞા આપો તો અમે આ પ્રયત્ન કરીએ અને તમારી ગુરુ દક્ષિણા ચૂકવવાનો પ્રયાસ કરીએ। દ્રોણે આજ્ઞા આપી, પાંડવો આચાર્ય દ્રોણની આજ્ઞાથી દ્રુપદને જીતવા માટે નીકળ્યા। જેવા આશ્રમની આમ બહાર આવવા લાગ્યા એટલે ભીમસેને યુધિષ્ઠિરને કીધું, મોટાભાઈ એક કામ કરો, 5 જણનું કાંઈ કામ નથી, તમે 3 જણા આરામ કરો, હું ને અર્જુન 2 જઈને દ્રુપદને લઈ આવીએ છીએ। યુધિષ્ઠિરે ના પાડી, યુધિષ્ઠિરે કીધું ભીમસેન એવું થાય નહીં, એનું કારણ ગુરુની આજ્ઞા એવી છે કે દ્રુપદને જીવતો અહીંયા લાવો, તું એકલો જાય તો અનર્થ થવાની સંભાવના છે, કદાચ દ્રુપદ જીવતા રહે ન રહે, અને જો કદાચ તું કંઈ શસ્ત્ર ઉપાડે અને મરણ થાય તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, આપણે તો જીવતા જ દ્રુપદને લાવવા છે એટલે મારું જોડે આવવું જરૂરી છે। 5 પાંડવો ત્યાં ગયા, દ્રુપદ સાથે એમનું દ્વંદ યુદ્ધ થયું, અર્જુન અને ભીમસેન બંને લડવા લાગ્યા।
द्रुपद महारथी योद्धो हतो पण अर्जुनने भीमनी सामे टकवानुं काम सहेलुं नहोतुं। જ્યારે અર્જુને ગાંડીવથી એટલા બધા બાણ છોડ્યા અને ભીમસેને શું કર્યું, પોતાની ગદા ઉપાડી અને દ્રુપદના પર આમ પ્રહાર કર્યો। દ્રુપદના મનમાં વિચાર આવ્યો કે જો આ ગદા મારા માથા ઉપર પડશે તો મરણ નક્કી જ છે, એટલે દ્રુપદ રથમાંથી કૂદી અને આમ નીચે આવ્યા। નીચે તો આવ્યા પણ રથ આખો જમીન સાથે આમ ચોપટ થઈ ગયો। અર્જુન ત્યાં પહોંચ્યો, દ્રુપદને પકડ્યા અને રથની સાથે બાંધી દ્રુપદને બાંધી અને આચાર્ય દ્રોણની સામે લાવવામાં આચાર્ય દ્રોણની સામે લાવવામાં આવ્યા ત્યારે આચાર્ય દ્રોણે દ્રુપદને કીધું, દ્રુપદ તને ઓળખાણ પડે છે? તું કહેતો હતો ન સુરસ્ય સખા ક્લીબહ, સુરવીરો હિજડાઓના મિત્ર હોતા નથી। ઓ દ્રુપદ, પહેલાં મારા શિષ્યોની સામે જીતીને બતાવ, હજુ મેં તો શસ્ત્ર હાથમાં લીધું જ નથી। આચાર્ય દ્રોણ એટલે સાક્ષાત ધનુર્વેદનો અવતાર કહેવાય એવું જેનું સામર્થ્ય છે, અને મૈત્રીભાવ ભૂલી અને દ્રુપદ ઉદ્ધતાઈથી બોલ્યા એટલે આચાર્ય દ્રોણે કહ્યું કે આ તારું રાજ્ય હવે તું જીતાઈ ગયો એટલે તારું રાજ્ય પણ મેં જીતી લીધું છે, પણ મારે તારું સંપૂર્ણ રાજ્ય જોઈતું નથી, આ અડધું રાજ્ય હું તને પાછું દાનમાં આપું છું। વસ્તુતઃ બ્રાહ્મણે દાન લેવાનું હોય અને ક્ષત્રિયોએ દાન આપવાનું હોય, દ્રુપદ ક્ષત્રિય છે, આચાર્ય દ્રોણ બ્રાહ્મણ છે, પણ એનું રાજ્ય લઈ લીધા પછી આ મારો ભૂતકાળનો મિત્ર છે એવો વિચાર કરી અને અડધું રાજ્ય દ્રુપદને પાછું સોંપ્યું। એ જ આચાર્ય દ્રોણ જે અશ્વત્થામાના માટે આટલો બધો સંઘર્ષ કર્યો, એ અશ્વત્થામા મોટા થયા પછી દુર્યોધનની સાથે રહેવા લાગ્યા, અને યુદ્ધ જ્યારે થયું કોણું કોણું, યદામૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીર ગતિંગતેષુ। પ્રથમ સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં કૌરવો અને પાંડવોના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું કે યદામૃધે કૌરવ સૃંજયાનામ, આ કૌરવ અને સૃંજય વંશના એટલે કે પાંડવ આ બંનેના વચ્ચે યુદ્ધ થયું। ના ના, વેદવ્યાસે યુદ્ધ શબ્દ વાપર્યો નથી, વેદવ્યાસ લખે છે યદામૃધે, એમાં મૃધે શબ્દનો ઉપયોગ કર્યો। જો આપણે ત્યાં ઘણા બધા જુદા જુદા શબ્દ છે, પતિ પત્નીના વચ્ચે ઝઘડો થાય તો એને વોર કહેવાય નહીં, પતિ પત્નીનું વોર એવું ન બોલાય, ઝઘડો જુદો અને યુદ્ધ જુદું। પતિ પત્નીના વચ્ચે થાય ત્યારે એને કલહ કહેવામાં આવે કે પતિ પત્નીનો કલહ થયો, બાજુવાળા જોડે કે પોળમાં કોઈની જોડે થાય તો એને ઝઘડો અને ટંટો કહેવાય, કલહ કહેવાય નહીં, ત્યારે થોડું મોટું સ્વરૂપ થાય ત્યારે એને ઝઘડો અથવા ટંટો કહેવામાં આવે, પણ એ પણ બે પાર્ટી એટલે બે વ્યક્તિના વચ્ચે હોય, પણ બે ગ્રુપના વચ્ચે થાય તેને રાઇટ્સ કહેવામાં આવે। એટલે તમે ઘણીવાર જુઓ આ દેશમાં મુસલમાનોના જે રાઇટ્સ થાય છે હિન્દુઓ સાથેના, એ બે કોમ વચ્ચેના છે, એટલે એને કલહ પણ ન કહેવાય, ઝઘડો ટંડો પણ ન કહેવાય, એને રાઇટ્સ, કોમ્યુનલ રાઇટ્સ, એટલે એક પ્રકારના સાંપ્રદાયિક તણાવ થાય છે, અને જ્યારે બે દેશ વચ્ચે થાય ત્યારે જ એને વોર કહેવાય। એટલે ભારતનો ચીન સાથે કે કોઈની સાથે જો યુદ્ધ થાય તો જ એને યુદ્ધ બોલી શકાય, પણ આ તો એક જ પરિવારના લોકો છે, કૌરવ અને સૃંજય વંશના જે લોકો છે મૂળ એમનો પરિવાર એક જ છે, અને બે પરિવાર વચ્ચે ઝઘડો થાય ત્યારે યુદ્ધ શબ્દ ન વપરાય, એટલે વેદવ્યાસે મૃધે શબ્દનો પ્રયોગ કર્યો કે યદામૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીર ગતિંગદેષુ। આ દુર્યોધન ગદા યુદ્ધમાં બહુ કુશળ હતો અને ભીમસેન અને દુર્યોધનના વચ્ચે ગદાયુદ્ધ થયું। દુર્યોધના વિદ્ધ ગદા ભીમર્ષે ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્ર, આ ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન અને ભીમસેન આ બંનેના વચ્ચે ગદાયુદ્ધ થયું। જો ભીમસેન અને દુર્યોધન બંનેના ગુરુ બલરામ છે, આ બલરામની પાસે ગદાયુદ્ધ શીખ્યા, બંને ગદાયુદ્ધમાં નિપુણ છે, બંને બહુ શક્તિશાળી છે, બંનેનો જન્મ પણ એક જ દિવસે થયો છે। જો જે બાળકોનો જન્મ એક જ દિવસે થાય એના જન્માક્ષરના ગ્રહ મળતા આવે, સિવાય કે તે દિવસે ચંદ્ર બદલાતો હોય કાં તો કોઈ ગ્રહ બદલાવાનો હોય તો, બાકી એના ગ્રહ એક જેવા આવે। એટલે દુર્યોધન અને ભીમસેનના ઘણા બધા ગ્રહ મળતા આવતા હતા, ખાલી જન્મનો સમય જુદો હતો, એટલે જન્મનું લગ્ન બદલાઈ ગયું। લગ્ન એટલે જ્યોતિષની પરિભાષામાં એસેન્ડન્ટ એટલે ઉદિત થતી રાશિને લગ્ન કહેવામાં આવે।
ત્યારે આ દુર્યોધનનો જન્મ પાપ લગ્નમાં થયો હતો. પાપ લગ્ન એટલે જેનો લગ્નેશ મંગળ હોય, શનિ હોય, સૂર્ય હોય, એ બધાને પાપ લગ્ન કહેવાય. એટલે સિંહસ્યાધિપતિ સૂર્ય, જેમ સિંહ રાશિનો અધિપતિ સૂર્ય, પણ એ પાપગ્રહ કહેવાય છે. શનિ મકર કુંભયો, મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે, એ પણ પાપગ્રહ છે. એટલે મકર લગ્ન હોય, કુંભ લગ્ન હોય, તો એ બધાનો જન્મ પાપ લગ્નમાં છે એવું કહેવાય. આ દુર્યોધનનો જન્મ પાપ લગ્નમાં થયો અને કેવું થયું? પરિવર્તન યોગ થયો. શાનો પરિવર્તન યોગ થયો? તો કે જે સૂર્ય અને ચંદ્રનો. જ્યોતિષશાસ્ત્રનો એવો નિયમ છે, સૂર્યસ્થાને યદા ચંદ્ર, ચંદ્રસ્થાને યથા રવિ. સૂર્યના ઘરમાં ચંદ્ર હોય અને ચંદ્રના ઘરમાં સૂર્ય હોય અને પાપ લગ્નમાં જન્મ હોય તો હઠેન નાશો વિઘ્નેય પાપે લગ્ને વિશેષત. તો એ માણસ પોતાની જીદને કારણે મરણ પામે પણ હઠ છોડતો નથી. આ દુર્યોધનનો સ્વભાવ આવો જ હતો. પાપ લગ્નમાં જન્મ હતો એટલે જીદને કારણે નાશ પામ્યો, પણ પોતાની જીદ ન છોડી. ત્યારે ભીમસેન અને દુર્યોધનના ગ્રહ મળતા હતા, પણ સમયમાં ભેદ હોવાને કારણે લગ્ન બદલાયું એટલે એનું પરિણામ બદલાયું. એટલે બંને શક્તિશાળી છે, બંને બલરામના શિષ્ય છે, પણ ભીમસેનનો સ્વભાવ ઉમદા અને સાત્વિક છે અને દુર્યોધનનો સ્વભાવ તામસી છે અને આસુરી પ્રકૃતિનો છે. એટલે નાનપણથી જ આ બંનેમાં ક્લેશ બહુ ચાલતો હતો, પણ આ બંનેના સ્વભાવમાં બહુ ફરક હતો. દુર્યોધન સ્વભાવથી દુષ્ટ હતો, રમવામાં પણ ખેલદિલી રાખી શકતો નહોતો. આ પાંડવો જ્યારે નાના હતા ત્યારે દુર્યોધન અને આ ચંડાળ ચોકડી જે પ્રસિદ્ધ છે, દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુનિ, આ બધા જ રમવાના બાણે અર્જુનને લઈ આવ્યા અને કીધું કે ચાલો આપણે ક્રીડા કરીએ. એટલે ક્રીડોદ્યાન એટલે રમવા માટેનો જે ઉદ્યાન બગીચો હતો તેમાં અર્જુનને લઈને આવ્યા. પછી આ બધા લોકોએ ટાર્ગેટ અર્જુનને બનાવ્યો કે આપણે માલદડી રમવાનું, અને આ દડો છે તે બધાએ ભેગા થઈને અર્જુનને જ ટાર્ગેટ બનાવીને વારે વારે મારવાનું, આવું નક્કી કરી અને ગેમ રમવાનો આરંભ થયો. જ્યાં ગેમ રમવાની શરૂઆત કરી અને આ બધા અર્જુનને મારવા લાગ્યા. રમત પછી અર્જુન ઘેરે આવ્યા. ઘેરે આવ્યા એટલે અર્જુનના ચહેરા ઉપર અને શરીર પર એના લક્ષણો દેખાતા હતા, બહુ થાક છે અને બહુ માર પડ્યો છે. એટલે કુંતા માતા જ્યારે અર્જુનને સ્નાન કરાવતા હતા ત્યારે એમના પીઠ ઉપર એમની આમ દૃષ્ટિ ગઈ તો દડાના નિશાન પડેલા હતા. એટલે કુંતા માતાએ અર્જુનના પીઠ ઉપર આમ હાથ ફેર્યો અને કીધું, દીકરા શું થયું? અર્જુને કીધું, માં શું કહું, રમવા માટે ગયો હતો, આ બધા ભેગા થઈ અને મને જ લક્ષ્ય બનાવીને મારવા લાગ્યા. આ કુંતા સાથે અર્જુનનો વાર્તાલાપ ચાલતો હતો એટલામાં ભીમસેનનો બહારથી પ્રવેશ થયો. જેવા ભીમસેન આવ્યા એટલે અર્જુનના મનમાં વિચાર થયો કે આને કહેવાની જરૂર નહીં, નહીતર પાછો ક્લેશ વધશે. એટલે અર્જુન પોતાની પીઠ ઢાંકીને પાછા આમ બેસી ગયા, પણ અર્જુનની સ્થિતિ જોઈ અને કુંતા માતાની આંખમાં આંસુ આવ્યા. અર્જુનનો પ્રવેશ થયો એટલે અર્જુને કુંતા માતાને પૂછ્યું, માં શું થયું? કુંતા માતાએ વિચાર કર્યો કે ભીમસેનને જો આ બધી ઘટના કહીશ તો ફરી પાછું ઝઘડાનું મૂળ થશે. એટલે કીધું, કાંઈ નહીં, બહુ સમય થયો, મને તારા પિતાની યાદ આવી એટલે મારી આંખ જરા ભરાઈ આવી. પણ ભીમસેને આગ્રહ કર્યો અને કીધું, ના માં, મને કહે શું થયું? કુંતાએ ના પાડી અને કહ્યું નહીં. ભીમસેનના મનમાં વિચાર આવ્યો કે માતાની સાથે વધારે વિવાદ કરવો સારો નહીં. એટલે અર્જુનની પાસે ગયા, અર્જુને અહીંયા ગરદનમાંથી આમ પકડ્યો અને કીધું, બોલ શું થયું? અર્જુનના મનમાં વિચાર આવ્યો કે પેલા લોકો પાસે તો માર ખાઈને આવ્યો છું, હવે આનો હાથ પડશે તો વધારે અનર્થ થશે, એના કરતાં ભીમસેનને સાચું કહી દઉં. એટલે અર્જુને કહ્યું કે હું રમવા માટે ગયો ત્યાં પેલા ચારેય જણાએ લક્ષ્ય કરી અને દડા વડે ખૂબ માર માર્યો, એના નિશાન પીઠ ઉપર દેખાય છે. ભીમસેને મનમાં સંકલ્પ કર્યો કે આ બધા લોકોને પાઠ ભણાવીશ, એવો મનમાં વિચાર કર્યો. કુંતા માતાને ખબર પડી. ભીમસેને કુંતાના તરફ જોયું અને કુંતા માતાએ ભીમસેનના તરફ જોયું. કુંતા માતાને ખાતરી થઈ કે આ કંઈક અનર્થ કરી આવશે. એટલે કુંતા માતાએ ભીમસેનને કીધું, દીકરા મને એક વચન આપ. ભીમસેને કીધું, માં બોલો. કે તારે રમવા જવાનું નહીં અને કદાચ જાય તો પેલાઓ સાથે ઝઘડો કરવાનો નહીં, એવું મને વચન આપ અને પછી બહાર જા. ભીમસેને કીધું, માં નહીં ઝઘડો કરું. કુંતા માતા કહે છે, એમ નહીં, તું મારા ચરણોને સ્પર્શ કર
અને સોગન ખાઈને કહે કૌરવોને હાથ લગાડીશ નહીં તો જ હું તારો વિશ્વાસ કરું. ભીમસેનના મનમાં વિચાર આવ્યો, હવે માતાની સાથે શું વિવાદ કરવાનો. કુંતા માતાના ચરણ સ્પર્શ કર્યા, કીધું મા હું કૌરવોને હાથ લગાડીશ નહીં. બીજે દિવસે ભીમસેને વિચાર કર્યો, આજે રમવા માટે હું જાઉં. આખી રાત્રિનો સમય પસાર થયો પણ આ ત્રણ જણને ઊંઘ ના આવી. ભીમસેનને ઊંઘ ના આવી, અર્જુનને ઊંઘ ના આવી અને કુંતા માતાને ઊંઘ ના આવી. અર્જુનને એટલા માટે ઊંઘ ના આવી કે પીઠમાં એટલા બધા દડાના નિશાન પડેલા હતા કે કરવટ બદલવી જ પડે ત્યાં આગળ બળતરા થતી હતી. કુંતા માતાને એટલા માટે ઊંઘ ના આવી કે આ ભીમસેન સવારે જશે અને વળી પાછો કોઈ ઉપદ્રવ કરી આવશે, ઝઘડો કરી આવશે, એની ચિંતામાં કુંતા માતાને ઊંઘ ના આવી. ભીમસેનને એટલા માટે ઊંઘ ના આવી, મનમાં વિચાર આવ્યો ક્યારે સવાર થાય, ક્યારે બદલો લેવા જવું, ક્યારે સવાર થાય, ક્યારે બદલો લેવા જવું. આમ ક્રોધને કારણે ભીમસેનને ઊંઘ ના આવી, પીડાને કારણે અર્જુનને ઊંઘ ના આવી અને ચિંતાને કારણે કુંતાને ઊંઘ ના આવી. ત્રણેય જણા આમ લગભગ જાગતા જ પથારીમાં આમ પડ્યા હતા. પછી બ્રહ્મ મુહૂર્તનો સમય થયો એટલે ભીમસેન પથારીમાંથી બેઠા થયા, બંને હાથ આમ રાખી અને હાથના આમ દર્શન કરવા લાગ્યા. કુંતા માતા ભીમસેનની પાસે આવે, કીધું દીકરા તું રોજ તો મોડો ઉઠે છે, આજે વહેલો કેમ ઉઠી ગયો. ભીમસેને કીધું માં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા સા પુણ્ય ક્ષય કારણી, બ્રહ્મ મુહૂર્તની જે ઊંઘ છે એ પુણ્યનો નાશ કરે છે. કુંતા માતા કહે છે એ તો તારા જન્મ પહેલાં શાસ્ત્રોમાં લખ્યું છે, તને આજે કેમ યાદ આવ્યું. ત્યારે ભીમસેન કહે છે માં મને એમ વિચાર આવ્યો કે મોડા તો મોડા ઉઠ્યા, ત્યાંથી સવાર ખબર પડી ત્યારથી પાલન કરો, હવે મને આજે ખબર પડી તો હું આજથી પાલન કરીશ, એટલે હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો. ભીમસેન જલ્દી સ્નાન કરીને તૈયાર થયા. અર્જુનને કીધું હું રમવા માટે જાઉં છું, તું પાછળથી આવ. એટલે કુંતા માતાને પાછી ચિંતા થઈ કે આ ફરીથી કંઈ ઝઘડો કરશે. કુંતા માતા બહાર આવ્યા, ભીમસેનને કીધું તે કાલે પ્રતિજ્ઞા કરી તે યાદ છે ને. હા મા મને બરાબર યાદ છે, મેં તારા ચરણનો સ્પર્શ કરીને કીધું કે કૌરવો જોડે ઝઘડો નહીં કરીશ. સારું જા, કુંતાને પ્રણામ કરી ભીમસેન ત્યાંથી નીકળ્યા. અર્જુનને સંકેત કર્યો તું પાછળ પાછળ આવ. ભીમસેન આગળ આગળ ચાલવા લાગ્યા. હવે જ્યાં સુધી કુંતા માતા બહાર ઊભા હતા ત્યાં સુધી તો ભીમસેન ધીરે ધીરે આગળ ગયા. પછી જરાક વળાંક આવ્યો, પાછળ જોયું કે હા હવે માતાજી દેખાતા નથી, એટલે ભીમસેને ત્યાંથી દોડવાની આમ શરૂઆત કરી. અર્જુનને તો સૂચના આપી જ હતી કે તું પાછળ આવ, અને ભીમસેન દોડવા લાગ્યો. ક્યાં? જ્યાં ક્રીડોદ્યાન હતો, રમવા માટેનો બગીચો હતો, જ્યાં પેલા ચારેવ જણા પહોંચ્યા હતા. ભીમસેન પણ એ તરફ ગયો. કોઈએ એનું ગુજરાતી પદ્યમાં વર્ણન લખ્યું કે આ ભીમસેન દોડવા લાગ્યો અને બગીચામાં આવ્યો, કે દોડતો દોડતો બગીચામાં આવ્યો, દોડતો દોડતો બગીચામાં આવ્યો. બગીચો જે હતો ને તેનું એક પ્રવેશ દ્વાર હતું. ભીમસેને મનમાં વિચાર કર્યો કે પ્રવેશ દ્વાર તો પેલી દિશામાં છે, હવે હું આમ ફરીને જઉં તો મને વિલંબ થાય, એના કરતાં ઉલટી દિશામાંથી જઉં અને પ્રવેશ દ્વાર ત્યાં હોય તો ભલે હોય ને, મારે તો આ કોર્ટને ઓળંગવો છે કૂદકો મારીને. એટલે ભીમસેન તો પાછલા દરવાજેથી, દરવાજો બંધ હતો પણ કમ્પાઉન્ડ વાલને ઓળંગી અને બગીચાની અંદર આવ્યો, કે દોડતો દોડતો બગીચામાં આવ્યો, છલંગ મારીને અંદર પહોંચ્યો, ક્રીડા કરતા કૌરવ જોયા, ક્રીડા કરતા કૌરવ જોયા, ભીમસેન ભાઈ તો અંદર પેઠા, ભીમસેન ભાઈ તો અંદર પેઠા, બાપનો બગીચો માની બેઠા, બાપનો બગીચો માની બેઠા, ફળ ફૂલ દીઠા લાગ્યા મીઠા, ફળ ફૂલ દીઠા લાગ્યા મીઠા, બાર શેર બોર ને ચાર શેર ચીકુ, બાર શેર બોર ને ચાર શેર ચીકુ. ભીમસેને વિચાર કર્યો કે પ્રવેશ કરું છું તો થોડો નાસ્તો તો કરી લઉં, સવાર સવારમાં તમે લોકો ચા નાસ્તો કરો છો. એમ ભીમસેને થોડાક ફળાહાર કરવાનો વિચાર કર્યો, એમાં બાર શેર બોર અને બે કિલો એટલે ચાર શેર ચીકુ, કે બાર શેર બોર ને ચાર શેર ચીકુ, બાર શેર બોર ને ચાર શેર ચીકુ, મોસંબી તો મણની ચાખી, મોસંબી તો મણની ચાખી, લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષ તણૈયા ખાઈ, દ્રાક્ષ તણો નહીં પાર, ચાડિયો બોલ્યો જાડિયો આવ્યો, હીરી કરતો હસવા લાગ્યો, ચાડિયો બોલ્યો જાડિયો આવ્યો, હીરી કરતો હસવા લાગ્યો, હાલ જોઈને દાવ દીધો છે, હાલ જોઈને દાવ દીધો છે, ખેલ વળી ત્યાં શરૂ કીધો છે, ખેલ વળી ત્યાં શરૂ કીધો છે, કૌરવોએ કૌતુક કીધું, કૌરવ
ओए कौतुक कीधू भीमसेन भाईए जाणी लीधू भीमसेन भाईए जाणी लीधू ત્યાં ભીમસેને અંદર પ્રવેશ કર્યો નાસ્તો કરવાનો વિચાર કર્યો બાર શેર મૂળ ચાર શેર ચીકુ મોસંબી તો ખાલી ટેસ્ટ ચાખી તમે ફળ ખરીદતા પહેલાં આમ કેરી ચાખો છે ને એમ 20 કિલો મોસંબી તો ખાલી ચાખવામાં જ ગઈ પછી દ્રાક્ષનો વેલો જોયો ભીમસેને મનમાં વિચાર કર્યો હવે આમાં તોડવાની ક્યાં ને પાછું જ્યુસર મશીન શોધવા ક્યાં જવાનું ભીમસેનના હાથ જ એવા એને મશીનની જરૂર નહીં વેલો આમ ખેંચીને આમ બે હથેળી ભેગી કરે એટલે સીધું જ્યુસ જ આમ ટપકે એટલે દ્રાક્ષના વેલાઓ ખેંચીને આમ જ્યુસ પીવા લાગ્યો અને દ્રાક્ષના વેલાઓ ખેંચ્યા પછી કેળા હતા કાકડી હતા ભીમસેને મનમાં વિચાર કર્યો કે બધું હું ખાઈશ તો નાના ભાઈ એટલે અર્જુન માટે શું રહેશે એટલે કેળા કાકડી કંતે કાજે કેળા કાકડી કંતે ખાધી લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષ તણો નહીં પાર દ્રાક્ષ તણો નહીં પાર હવે દ્રાક્ષનો તો કોઈ હિસાબ નહીં કેળા ને કાકડી હતા તો મનમાં વિચાર કર્યો અર્જુન ખાસી હવે કેળામાં શું હાથ નાખવાનો કાકડીમાં શું ખાવાનું બે વસ્તુને હાથ ન લગાડ્યો અર્જુન માટે બાકી રાખ્યા આંબાના તો કાળિયા કાંદા આંબાના તો કાળિયા કાંદા આંબાના વૃક્ષ આવે એના પર બધી કેરીઓ લાગેલી હતી ભીમસેને વિચાર કર્યો હવે એક એક તોડવા બેસીએ ક્યાં પાર આવે એટલે આમ મૂળમાંથી પેલા આંબાના વૃક્ષને આમ પકડે અને જોરથી આમ હલાવે અને હનુમાનજીનું સ્મરણ કરે બજરંગ બલી કી જય અને જ્યાં જય બોલતામાં જ વૃક્ષનું મૂળ પકડે ત્યાં તો આખું વૃક્ષ ધરાશાયી થઈને આમ નીચે આવે બધી કેરીઓ ઉપરથી આમ ટપ 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 નીચે પડવા લાગી બધું આમ ઢગલો કર્યો ભીમસેને મનમાં વિચાર કર્યો પહેલાં હું જમી લઉં પછી આ કૌરવોને જમાડું છું એવો મનમાં વિચાર કર્યો અને આમ બંને હાથથી લઈને આમ કેરી ખાવા લાગ્યો હવે ભીમસેન જ્યારે સાવધાન હોય ત્યારે તો એની સાથે કોઈ લડી ન શકે કૌરવોના મનમાં વિચાર આવ્યો આની સાથે લડવું કેમ એટલે બધા સાવધાન હતા કીધું પાછળથી જઈને આને પકડી લઈએ તો કામ થાય એટલે ભીમસેન આમ કેરી ખાતો બેઠો હતો પેલા લોકો આમ પાછળથી આવ્યા અને ભીમસેનને પકડવાનો વિચાર કર્યો પાછળથી આમ નજીક આવ્યા અને હાથ આમ લાંબા કર્યા ત્યાં પડછાયામાં ભીમસેને જોયું પાછળ કોઈ ટોળું આવે છે અને હાથ લાંબા કરીને મને પકડવાનો વિચાર કરે છે ભીમસેને આમ પ્રતિબિંબ જોયું અને પોતાના બંને હાથ હતા તે આમ લાંબા કર્યા પેલા જે નજીક આવ્યા આ તરફથી થોડાને પકડ્યા થોડા આ હાથમાં અને બંનેને આમ દબાવવા લાગ્યા અને જેમ તમે પાકા ટામેટાને દબાવો ને આંગળા અંદર ઘૂસી જાય ને મસાલો બહાર નીકળી જાય એમ પેલા ચારેયને ભીમસેને આમ પકડ્યા એટલે શરીરમાંથી લોહીના ફુવારા નીકળવા માંડ્યા માંસ આમ બહાર આવવા લાગ્યું બધા બૂમાબૂમ કરવા લાગ્યા એમાં કેટલાક એટલે ખાસ તો દુશાસન દુર્યોધનની સાથે ઉમરડાના ઝાડ ઉપર બેઠો હતો ઉમરડો તમે લોકો સમજો છો કે એને સંસ્કૃતમાં કહેવાય છે અવદુંબર અને હિન્દીમાં કહેવાય છે ગુલર એના ફળ તોડી તોડી અને ભીમસેનને આમ મારવા લાગ્યો ભીમસેને મનમાં વિચાર કર્યો હમણાં એને મારવા દો પછી ઉઠું એટલે એને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભીમસેન કોઈનું દેવું રાખે નહીં વ્યાજ માગે તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપે એવો કુશળ હતો અને આ માતાજીની સ્વાગન ખાઈને આવ્યો હતો કે કૌરવોને હાથ લગાડીશ નહીં કુંતા માતાના ચરણના સ્પર્શ કરીને કીધું એટલે પ્રતિજ્ઞા યાદ આવી કે માતાજીને કહ્યું છે કે હાથ લગાડીશ નહીં ભીમસેન પણ વચનનો પાક્કો એટલે નક્કી કર્યું કે હાથ તો નહીં જ લગાડું એટલે મનમાં વિચાર કર્યો કે ઢીંચણને પગનો ઉપયોગ કરવામાં કાંઈ વાંધો નથી પાદ ધૂંસો થપ્પડો ઓર ઘૂંટનો કી મારશે કોઈને આમ લાત મારવા માંડ્યો કોઈને ઢીંચણ વડે આમ દબાવવા લાગ્યો પછી જે મોટા મોટા વૃક્ષો હતા એમાંથી આમ મોટી મોટી ડાળો હતી તે આમ તોડવા માંડી આ બહેનો કઢી બનાવે ને ત્યારે શું કરે પેલા મીઠો લીમડો જે આવે ને તેને આમ પકડે અને એનો એક ખૂણો પકડીને પેલા આમ આંગળીથી કરે એટલે પેલા પાંદડા બધા હોય તે આમ કઢીમાં પડી જાય એવી આ મોટી ડાળો લાવે એના પાંદડા આમ કાઢી નાખે અને પછી એ ડાળ વડે મારવામાં વાંધો નહીં હાથ નહીં લગાડવાનો પણ ડાળને અડકવામાં વાંધો નહીં એટલે મોટા મોટા વૃક્ષો વડે પેલાઓને મારવા લાગ્યો જ્યારે ચારેય જણાઓને માર પડ્યો એટલે બૂમ પાડવા લાગ્યા ચીસો પાડવા લાગ્યા ઓ ભીમભાઈ શાંતિ રાખો તમે તો અમારા ભાઈ થાઓ ભીમસેનના મનમાં વિચાર આવ્યો કે હવે એમને સંબંધ યાદ આવ્યો કે હું એમનો ભાઈ છું અર્જુન ગઈકાલે રમવા આવે ત્યારે યાદ ના આવ્યું કે આ મારો ભાઈ છે પણ ઢીલો જોવે ને તો બધા જ લોકો મારતા હોય છે ભીમસેને આ લોકોના નકશા એવા બદલી નાખ્યા કે કોઈ ઓળખાય જ નહીં દુર્યોધન કોણ દુશાસન કોણ અને જ્યારે નાકમાંથી કાનમાંથી લોહી આવવા લાગ્યું એટલે ભીમસેને છોડી મૂક્યા દોડતા દોડતા પોતાના મહેલ તરફ આવ્યા પેલો ચોકીદાર બહાર ઊભો હતો એ બધાને રોકવા લાગ્યા બહાર જાઓ આ તો કૌરવનો મહેલ છે ત્યારે દુર્યોધને કીધું ભાઈ હું દુર્યોધન છું ત્યારે પેલા કીધું જા જા સકલ જોઈ આવો જરા જળમાં પાણીમાં જોઈ આવો દુર્યોધન આવો હોય કાંઈ ભીમસેને નકશો જેવો બદલી નાખ્યો બર્માનો હોય તો લંકાનો દેખાય ને લંકાનો હોય તો ઓસ્ટ્રેલિયાનો દેખાય
મેપ બદલાઈ ગયો હોય તો ઓળખાય જ નહીં તમને. આ બધાને માર બહુ પડેલો. આ ભીમસેને અર્જુનનો બદલો લીધો. ભ્રાતૃપ્રેમનું આ લક્ષણ હતું કે અર્જુન જોડે દુર્વ્યવહાર અને અન્યાય કર્યો. એ અન્યાયને સહન કરવો એ બરાબર નથી. જો તમે અન્યાયને સહન કરો તો અન્યાય કરવાવાળાનું જોર વધે છે અને બીજી વાર અન્યાય કરવાનો વિચાર કરે છે. એટલે ભીમસેને આ બધાને શિક્ષા કરવાના હેતુથી માર માર્યો. મારે તમને પ્રસંગ એવો કહેવાનો છે કે ભીમસેન અને દુર્યોધન બંને શક્તિશાળી, બંને એક જ દિવસે જન્મ્યા હતા, પણ ભીમસેનમાં દ્વેષની ભાવના નહોતી, દુર્યોધનમાં દ્વેષની ભાવના હતી. એ બદલો લેવાની ઈચ્છાથી લડતો. ભીમસેને પ્રેમને કારણે તેમને દંડ કર્યો હતો. આ બંને જણા જ્યારે ગદાયુદ્ધ કરવા લાગ્યા, દુર્યોધના વિદ્ધ ગદાભિમર્ષ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. આ ધૃતરાષ્ટ્રનો પુત્ર એટલે દુર્યોધન. જ્યારે ભીમસેન જોડે ગદાયુદ્ધ થયું એના પહેલાં પ્રસંગ એવો બન્યો કે દ્રૌપદીનું ચિરહરણ, વસ્ત્રહરણ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ દુઃશાસન જે છે એ દ્રૌપદીને પોતાની જંગા બતાડતો હતો કે અહીંયા આવીને બેસ. અને ત્યારે ભીમસેને પ્રતિજ્ઞા કરી હતી કે જેને દ્રૌપદીને પોતાની જંગા બતાવી છે હું ગદા વડે એની જંગાને તોડીશ, એવો એને સંકલ્પ કર્યો અને દુઃશાસન અને દુર્યોધનને અહીંયા જંગામાં પ્રહાર કર્યો. જો યુદ્ધના કેટલાક લો છે, એમાં ગદાયુદ્ધનો નિયમ એવો છે કે જંગા ઉપર પ્રહાર ન કરાય, અને ભીમસેને જંગા ઉપર પ્રહાર કર્યો. બલરામને એવી ખબર પડી એટલે બલરામના મનમાં ક્રોધ આવ્યો, આ ભીમસેને યુદ્ધના નિયમોનો ભંગ કર્યો છે. જો આપણે ત્યાં એવું હતું, રામ રાવણના યુદ્ધનું વર્ણન રામાયણમાં આવે છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. રામ રાવણનું યુદ્ધ, ખાલી રામ અને રાવણનું યુદ્ધ જ 14 દિવસ ચાલ્યું. કુલ 72 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આમ તો 87 દિવસ યુદ્ધ ચાલ્યું રામાયણનું. એમાં 15 દિવસ વિશ્રામ કરવામાં આવ્યો કે કોઈ સેનાપતિનું મરણ થયું એટલે વિશ્રામ, પણ 72 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એમાં 14 દિવસ સુધી તો ખાલી રામ અને રાવણનું યુદ્ધ ચાલ્યું. મહાભારતનું કુલ યુદ્ધ 18 દિવસ ચાલ્યું, એમાં 14 દિવસ સુધી આ બધાનું યુદ્ધ ચાલ્યું. ત્યારે 5 દિવસ થયા, 10 દિવસ થયા, પછી પિતામહ ભીષ્મ પડ્યા, 5 દિવસે આચાર્ય દ્રોણ પડ્યા. આવી રીતે મહાભારતનું યુદ્ધ ચાલતું રહ્યું. પણ દુર્યોધન દ્વેષપૂર્વક લડતો હતો, પણ ભીમસેને ગદાયુદ્ધનો નિયમ તોડ્યો એટલે બલરામના મનમાં ક્રોધ આવ્યો. બલરામે વિચાર કર્યો, આ પણ મારો જ શિષ્ય છે, એની જોડે અન્યાયથી લડે છે. એટલે બલરામ પોતાનું હળ લઈ અને ભીમસેનને મારવા માટે તૈયાર થયા. ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન પડ્યું. શ્રીકૃષ્ણને ખબર છે બલરામનું સામર્થ્ય કેવું છે. આખું હસ્તિનાપ્રસ્થ એટલે દિલ્હી નગર ખેંચી અને એની દિશા બદલી નાખવાનું કામ બલરામે કર્યું હતું. બલરામનું સામર્થ્ય એવું છે, આખું સૈન્ય હોય તો પણ બલરામ એકલા લડી શકે એવા સામર્થ્યવાળા છે. શ્રીકૃષ્ણના મનમાં વિચાર આવ્યો કે બલરામ જો ભીમસેનને મારવા જાય તો તો પાંડવોનો વિજય થઈ જ ના શકે. એટલે બલરામ જ્યાં મારવા માટે ગયા ત્યાં શ્રીકૃષ્ણ આગળ આવીને ઉભા. શ્રીકૃષ્ણે બલરામને પ્રણામ કર્યા, કીધું મોટા ભાઈ શું થયું શું થયું. હવે શ્રીકૃષ્ણને બધી ખબર જ છે, કેવળ બલરામને રોકવા માટે આગળ આવ્યા. કીધું મોટા ભાઈ શું થયું કે આ ભીમસેન છે એને ગદાયુદ્ધના નિયમનો ભંગ કર્યો. મોટા ભાઈ તમારી વાત સાચી છે, આ ભીમસેને યુદ્ધના નિયમનો ભંગ કર્યો, પણ આ દુર્યોધન અને દુઃશાસને શું કર્યું તે તમને ખબર છે કે નહીં? એમને પહેલાં કેટલા બધા નિયમોનો ભંગ કર્યો છે. યદા રજસ્વલામ કૃષ્ણામ, અરે આ દ્રૌપદી જ્યારે રજસ્વાલા અવસ્થામાં હતી ત્યારે એમનું વસ્ત્ર ખેંચવાનું પાપ આ બંને જણાએ કર્યું છે, અને જ્યારે એના પાપનું એને ફળ મળતું હોય ત્યારે એને રોકવો બરાબર નથી. એટલે ભીમસેન જે કરે છે એની પ્રતિજ્ઞા પ્રમાણે ઉચિત છે, છતાં તમારી ઈચ્છા હોય તેને પ્રાણદાન કરે. અને એકવાર ભીમસેનને અટકાવ્યો, બલરામનો ક્રોધ શાંત થયો, બલરામને શાંત કર્યા અને શ્રીકૃષ્ણ ત્યાંથી વિદાય. જો પાંડવોનો વિજય થઈ જ ના શકત, પાંડવોના વિજયનું કારણ એકમેવ શ્રીકૃષ્ણ છે, એનું કારણ સામા પક્ષમાં જે યોદ્ધાઓ છે તે કેવા છે. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલો પલા શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલા કુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈરણ નદી કૈવર્તક કેશવ. બધું બોલવા બેસું તો હમણાં પાર ના આવે. આગળના પ્રસંગનું અનુસંધાન આપણે જ્યારે મધ્યાહ્નના સત્રમાં આવીશું ત્યારે કરીશું.
श्री रामचंद्र भगवान की जय। भागवत भगवान की जय। बाल कृष्ण लाल की जय। धर्म की जय। अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गो माता की जय हो, गंगे मैया की जय हो। गो हत्या बंद हो, गो हत्या बंद हो। भारत अखंड हो। नमः पार्वती पते हर हर महादेव हर।